હેલો સ્ટુડન્ટ્સ, લર્નિંગ ક્લાસીસમાં તમારું સ્વાગત છે. આપણે ડીવાયએસઓનું હમણાં જે 2023માં પેપર લેવાનું એનું આપણે સોલ્યુશન જોતા હતા. મેં કીધું એમ થિયરીના ક્વેશ્ચન આગલા પાર્ટસના જ બધા એમાં મેં કવર કરાવી દીધા છે તમને. મેં કીધું તું મેથ્સના ક્વેશ્ચન છે એ હું બોર્ડ ઉપર કરાવીશ. બરાબર, ચાલો આપણે મેથ્સના ક્વેશ્ચનની શરૂઆત કરીએ. મારી પાસે સિરીઝ છે, બી નંબરનું સિરીઝ છે. તમારી પાસે જે સિરીઝ હોય એ પ્રમાણે તમે જોતા જજો. બી નંબરની સિરીઝમાં આપણે જોઈએ તો 96 ક્વેશ્ચન છે એ મેથ્સનો છે, તો આપણે જોઈએ શું કે છે એમાં. બરાબર, ચાલો. કે છે કે કે ના કુલ પગારમાંથી 20% ઘર ભાડા તરીકે ચૂકવે છે. કે કોઈક વ્યક્તિ છે એમ ધારી લેવાનું. એમ કે છે કે 20% છે ને એનો કુલ પગાર, એમાંથી 20% એ ઘર ભાડું દે છે, બીજા 10% છે એ શિક્ષણ ઉપર ખર્ચે છે, અને બીજા 10% છે બીજા અન્ય ખર્ચા છે. બરાબર, બીજા અન્ય ખર્ચા હોય તો પગારમાંથી આટલા આટલા 10% છે એનો ખર્ચો છે. તો સૌથી પહેલા તો આપણે 10% વાઇઝ આપણે જોઈ જોઈએ કે એનો કુલ ખર્ચો કેટલો છે. ચાલો જોઈએ આપણે. 20% પ્લસ 10% પ્લસ બીજા 10%. 20% કેના ઉપર? ઘર ભાડા તરીકે. 10% તો કે શિક્ષણ ઉપર, અને બીજા 10% અન્ય ખર્ચા. એટલે ટોટલ ખર્ચા 10% કેટલા થયા? એના 20 ને 10, 30 ને 40% ટોટલ ખર્ચો છે. તો એની બચત કેટલી હોય 10% વાઇઝ? 60% બચત હોય. 100 માંથી 40 જાય એટલે 60% બચત થઈ. પણ આપણને બચત શું કીધું છે? જો તેની બચત 13,200 હોય રૂપિયામાં આપી છે, આ તો આપણે 10% બચત કાઢી. એમ કીધું છે કે જો એની બચત છે એ 13,200 હોય તો એનો કુલ પગાર કેટલો, એટલે કે પગાર શોધવાનો છે. તો ચાલો સિમ્પલ છે ત્રિરાશી માંડવાની, કે 60% જો એની બચત 13,200 હોય તો 100% એની બચત કેટલી હોય? ત્રિરાશી આવું તો આવડે કે નહીં? સાવ સહેલો દાખલો પૂછ્યો તો. ચાલો છેદ ઉડાડો. 6 × 1 = 6. બરાબર, એટલે મીંડા મીંડા જે ઉડતા હોય ઉડાડી દેવાના. બરાબર, ચાલો હવે જો 132 0 અને અહીંયા 22 થી ઉઠશે છેદ. ચાલો ક્લિયર બધાને સમજાણું. 22 થી છે ઉઠશે ડાયરેક્ટ, એટલે શું જવાબ આવશે? 22 × બાકીના જે મીંડા વધ્યા, 1 બિંદુ 2 બિંદુ 3 બિંડા, એટલે તમારો આન્સર આવી જશે સીધો 22,000 એનો કુલ પગાર હોય. છેદ ઉડાયરે સમજાણ કેમ ઉડાયું? 6 ને સીધો 22, સારે 1 બિંદુ ગણી લેવાનું આના ભેગું, એટલે 22,000. 22,000 કેટલામાં ઓપ્શન છે આપણે જોઈએ પેપરમાં, તો કે ઓપ્શન નંબર બી 22,000. એટલે જેને બી કર્યું હશે આમાં 22,000, એ લોકો બધા રાઈટ. ઓકે, ખાલી ત્રિરાશી માંડવાનો દાખલો હતો, ફટાફટ થઈ જાય એવો હતો. ચાલો હવે આગળ જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 97. શું કહે છે કે જો કોઈ વ્યક્તિ 10 કિલોમીટર પ્રતિ કલાક ને બદલે 14 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલે છે તો તે 20 કિલોમીટર વધુ ચાલશે, તો તેનો ખરેખર કેટલું અંતર હશે? જો 10 કિલોમીટર આપણે આમ સીધી રફમાં કરવાનું આવી રીતે, 10 ની બદલે 14 ચાલે છે. બરાબર, એટલે કે 4 કલાકે થઈ, 10 ની બદલે 14 ચાલે, 4 કલાક ઝડપ હોય છે. 20 નું કે છે એટલે 5 કલાક વધે. સિમ્પલ છે, 4 × 5 = 20. સમજાણું કે નહીં? જો 10 ની ઝડપે ચાલે છે તો 10 ની બદલે 14 કિલોમીટર પ્રતિ કલાકે ચાલે છે, એટલે કે 4 કલાક એની ઝડપ થઈ. બરાબર, તો 20 કિલોમીટર કીધું છે આપણને, એટલે 4 × 5 = 20, એટલે કે 5 કલાક થઈ એની. તો આપણે શું કેટલું અંતર કાપ્યું એ જોવાનું છે. આ 5 કલાક એ આપણો આન્સર નથી, હતું કેટલા? 10 કિલોમીટર. બરાબર, ખરેખર કેટલું અંતર કાપ્યું જોવાનું છે. 10 ને 5 આરે ગુણાકાર કરી દો એટલે 50 કિલોમીટર આપણું અંતર આવશે. સમજાણું તમને? 10 ની બદલે 14 કિલોમીટર પ્રતિ કલાકે ચાલે છે, એટલે કે 4 કલાક વધારે ચાલે. તો 20 ને 4 × 5 = 20, 5 કલાક થી વધારે. તો ખરેખર અંતર કેટલું છે? 10 × 5 એટલે કે 50 કિલોમીટર જેટલું વધુ ચાલે છે, એટલું ખરેખર નું અંતર એને કાપ્યું છે. એટલે 50 આન્સર હશે તમારો જવાબ. જો ઓપ્શન નંબર એ, ઓપ્શન નંબર એ આવશે આમાં, 50 છે તમારો જવાબ, ઇઝ ધ રાઈટ આન્સર. બરાબર, ચાલો આ 96 અને 97 આ બે સમ સમજાણા, તો આગળ વધીએ આપણે. ચાલો ચાલો ત્યાર પછી ક્વેશ્ચન નંબર 98 છે. જો રકમ બહુ મોટી છે પણ એક જ મિનિટમાં જવાબ આવી જાય છે, એટલે બહુ સમજવા જેવો દાખલો તો ના કહી શકાય કે ખાલી આમ જોવાનું જ છે કે શું કરવાનું, કોમન સેન્સનો સવાલ. શું કહે છે કે 4 સંખ્યાઓમાંથી 1 સંખ્યાને બદલે x મૂકવામાં આવે તો તે 4 સંખ્યાની સરેરાશ 1 જેટલી વધે છે, અને અન્ય સંખ્યાને બદલે y મૂકવામાં આવે તો તે 4 સંખ્યાઓની સરેરાશ 1 જેટલી ઘટે છે. જો કોઈ પણ 4 સંખ્યા હોય અહીંયા 1, 2, 3, 4, આમ કોઈ 4 સંખ્યા છે, 4 સંખ્યાઓમાંથી 1 સંખ્યાને બદલે આપણે x મૂકી દઈએ. અહીંયા આપણે ધારો કે x મૂકી દઈએ એમ કે છે,
तो ते चार संख्या नी सरेराश एक जेटली वधे छे, एटले के प्लस चार लईने आव्यो छे। वधे एटले शुं? धन संख्या थाय, सरवाळो वधे एटले प्लस, एटले के प्लस चार संख्या लईने आव्यो छे कोई, एम कहेवाय आपणे एक्स छे प्लस चार लईने आव्यो छे। अने अन्य संख्या ने बदले जो y मुकवामां आवे तो ते संख्या नी सरेराश एक जेटली पाछी घटे छे, एटले के माइनस चार थई जाय, माइनस चार लईने आव्यो छे। आनी बदले आपणे अहींया y मूकी दे, बीजी संख्या ने बदले y मूकी दे तो एम कहेवाय के माइनस चार लईने आव्यो हशे। समझाणुं के नहीं? जो कोई एक संख्या ने बदले एक्स मुकवामां आवे तो चार संख्या नी सरेराश एक जेटली वधे छे। वधे एटले शुं? तो के प्लस चार लईने आव्यो हशे। एक घटे एटले शुं? तो के माइनस चार करीने आव्यो हशे। बराबर समझाणुं? हवे आ बेनो तफावत कीधो छे के तो बे संख्याओनो तफावत એટલે આ બેનો તફાવત કીધો છે। હવે ઘણા શું કરશે, ગેરંટી છે એમ કરી વિચારતા હશે કે ભાઈ આ બે તો ઉડી જાય, પ્લસ ને ઝીરો જવાબ આવે। ના ભાઈ, તફાવત એટલે શું કે પ્લસ ચાર માઇનસ ચાર નો તફાવત એટલે અહીંયા પણ ઓછાની નિશાની આવે। તફાવત એટલે આ બે ની નિશાની તો એની છે જ, પણ તફાવત કીધો છે એટલે અહીંયા પણ ઓછાની નિશાની આવે। હવે તફાવત લ્યો, ચાલો प्लस चार एम ने माइनस माइनस शू थाय भाई, जो प्लस थी गया शू आवशे जवाब तमारो आठ। आठ कयो ऑप्शन छे? आठ जवाब आवे एवो ऑप्शन नंबर बी पेपर मां तमारो जवाब आवशे ऑप्शन नंबर बी आठ। पहेला तमे आवी रीते जोत ने तो तमे एम थात के बे उड़ी जाशे, पण तफावत कीधो छे एटले अहींया वच्चे पण ओछानी निशानी आवे एटले प्लस थई जाशे, एटले सरवाळो थईने जवाब आवशे ऑप्शन नंबर बी आठ। चालो क्लियर? बराबर, चलो एम ना समझे तो तमे आम करो तो समझाई जाए। जो संख्या रेखा दोरी आपणे अहींया एक बे त्रण ने चार, अहींया माइनस एक माइनस बे माइनस त्रण माइनस चार, अहींया थी अहींया सुधी जावानुं अंतर केटलुं? अहींया थी अहींया सुधी तमे जावानुं अंतर गणो एटले आठ आवशे। बराबर, एटले न तफावत आवी गयो ने आठ, एटले एम ने समझे तो संख्या रेखा दोरी ने तमने ख्याल आवी जाए कि अहींया थी अहींया सुधी जावानुं अंतर केटलुं, एटले आवी गया ने ऑप्शन नंबर बी। ओके चलो, त्यार पछी 99 नो क्वेश्चन छे जोईए आपणे। शुं के छे? एक त्रिकोणनी त्रण बाजुओनी लंबाई आपी छे 9 सेंटीमीटर 10 सेंटीमीटर अने 11 सेंटीमीटर, तो ते त्रिकोणनुं क्षेत्रफळ शोधो। चलो क्यूँ सूत्र लागू पड़से आमां? तो के हेरोननुं सूत्र लागू पड़से। आपणे हेरोनना सूत्रथी जोईए। चलो हेरोननुं सूत्र शुं के छे? तो के त्रणेय बाजुओनी लंबाईनो सरवाळो ने छेदमां 2। हेरोननुं सूत्र लागू पाड़ीए, त्रणेय बाजुनी लंबाई नो सरवाळो अगियार छेदमां बे, केटला थशे? त्रीस ना छेदमां बे एटले के पंदर। आ तमारो शुं आव्यु? पंदर जवाब आव्यो। बराबर, हेरोननुं सूत्र हजी बाकी छे भाई, आ फाइनल जवाब नथी। बराबर, फाइनल जवाब हवे हेरोननुं सूत्र अहींया तमने लागू पड़शे। शुं आवशे? हेरोननुं सूत्र शुं के छे? तो के एस एस माइनस ए एस माइनस बी एस माइनस सी, याद छे के नहीं? આવી રીતે f s માઇનસ a s માઇનસ b s માઇનસ c, આ હેરોનનું સૂત્ર છે। હવે s ની જગ્યાએ તમારે શું મૂકવાનું છે? 15 આપણે જે મળ્યું। બરાબર, ચાલો અહીંયા જો થોડુંક હું અહીંયા ભૂસું છું, બરાબર છે, એટલે ખ્યાલ આવે બધાને। આ તો સમજાઈ ગયું ને કેવી રીતે આવ્યા 15? ચાલો s ની જગ્યાએ 15, 15 માઇનસ a એટલે શું? પહેલી સંખ્યા, પછી 15 માઇનસ બી એટલે બીજી સંખ્યા, 15 માઇનસ સી એટલે ત્રીજી સંખ્યા, આ મળી આપણને। ચાલો હવે આપણે જોઈએ શું કરવાનું આમાં। બરાબર, ચાલો હવે બાદ બાકી કરીએ આપણે। 15 માંથી 9 જાય તો 6, એટલે અહીંયા 6 રાખી દઈએ। 15 માંથી 10 જાય તો 5 રાખી દઈએ। 15 માંથી 11 જાય તો કેટલા? 5 ને 1 4 રાખી દઈએ। ચાલો હવે શું આવ્યો? જો ફાઈનલી તમારો આવી રીતે આવ્યું 15 6 5 ને 4। બરાબર, હવે તૈયાર તમને એમ થશે કે ભાઈ 4 નું વર્ગમૂળ તો આપણને ખબર છે 2 થાય, બાકી કોઈનું વર્ગમૂળ ખબર નથી, તો સીધા ભાગ પાડી દો। 5 તેરી 15, પેલા 15 ના ભાગ પાડી દીધા, પછી 3 2 6 એના ભાગ પાડી દો, 5 નું ના પડે એટલે એમને એમ રાખી આપણે। 4 નું તો વર્ગમૂળ ખબર જ છે 2 આવશે। બરાબર, હજી વર્ગમૂળમાં જ છે, જોજો ભાઈ। હવે ચાલો હમણાં એમને જ રાખો, બરાબર 4 એમને જ રાખવાના। ચાલો હવે જો, હવે તો કોમન શું નીકળે છે કાઢી લેવાનું। ચાલો કોમન કાઢો, તો કે 1 5 એક વાર, 3 એક વાર અને 2 બે, 4 નું વર્ગમૂળ તો શું થઈ જશે? 2 થઈ જશે। બરાબર, સમજાયું? 3 2 ને 5 અને 2 છે એનું વર્ગમૂળ થશે 2, આમ થઈ જશે કે નહીં? 3 2 5 આ 2 આનું વર્ગમૂળ કાઢી લેવાનું અહીંયા। જો ફરીથી તમને સમજાવું, પહેલા 5 કોમન કાઢો, પછી 3 કોમન કાઢો, બરાબર
પછી આનું વર્ગમૂળ અહીંયા લખી નાખો, બે થઈ જાય. પછી બે જે રહ્યા એને આપણે આવી રીતે લખી શકીએ કે નહીં? ચાલો ક્લિયર. હવે આ બધાનો ગુણાકાર કરી નાખો, પાંચ તેવી પંદર દુને ત્રીસ, એટલે તમારો જવાબ આવી જશે ત્રીસ વર્ગમૂળમાં બે. ચાલો ક્લિયર. સાવ સીધી ને સાદી રીત, જો જયારે આવે તો વર્ગમૂળમાં ગોટા થતા હોય ન નીકળતું, જયારે પેલા આવી તો અવયવ પાડી લેવાના, નાનામાં નાના અવયવ, એટલે પછી સહેલું થઈ જાય છે. સમજાવ. તો ત્રીસ અને વર્ગમૂળમાં બે એ તમારો ફાઈનલ આન્સર છે. ચાલો જોઈએ કે ઓપ્શન કયો છે આપણા પેપરમાં. ઓપ્શન નંબર આવશે તમારો બી. એકેય નહીં. શું કામ? તો કે જો ઓપ્શનમાં કયા કયા ઓપ્શન આપ્યા છે. બાવીસ વર્ગમૂળમાં બે, ભાઈ ન આવ્યું. બત્રીસ વર્ગમૂળમાં બે, ભાઈ એ ન આવ્યું. બેતાલીસ વર્ગમૂળમાં બે, એ પણ નહીં. જવાબ તો શું આવ્યો? ત્રીસ વર્ગમૂળમાં બે. એટલે કે ઓપ્શન નંબર ડી ઉપરોક્ત માંથી એક પણ જવાબ સાચો નથી. એટલે અઠાણું, સોરી, નવાણુંમાં ક્વેશ્ચન માં જવાબ આવશે તમારો ઓપ્શન નંબર ડી. કેમ કે આપણે જવાબ આવ્યો જે કે ઓપ્શન આપ્યા જ નથી, બી મેમ લખ્યું છે, ઉપરોક્ત માંથી એક પણ નહીં, એટલે ઓપ્શન નંબર ડી. બરાબર. ચાલો હવે આગળ વધી. ક્વેશ્ચન નંબર 100 છે. શું છે? કે જો એક સાંકેતિક ભાષામાં આ લેટર આપ્યા છે, બરાબર, આલ્ફાબેટ ના પૂછાય છે, કોડિંગ ડીકોડિંગ વાળો, કાઉન્સેલ ને પછી આવી રીતે બીટી રેક એવી રીતે આપ્યો છે તરીકે લખવામાં આવે તો ગાઈડન્સ ને કઈ રીતે લખાશે? હવે આમાં તમને એમ થાય કે કેવી રીતે ખબર પડે, તો જો પેલા છે ને આવી રીતે આમ લખી નાખીએ આપણે કાઉન્સેલ, અને એના બદલે શું કીધું છે? બીટી રેક, એટલે એની નીચે જ આવવા જોઈએ. જો એવી રીતે લખજો એટલે ગોટા ન થાય. ટી પછી અહીંયા આર, પછી એફ ની નીચે આવશે આર, અહીંયા આવશે એ, અને અહીંયા આવશે કે. જો તમે ધ્યાનથી જોશો ને આમાં તો તમને ખબર પડશે. પહેલી નજર પાંચ પાંચ દસ ની નીચે આવશે, તમને ખ્યાલ આવશે કે જો સી માંથી માઇનસ વન કરી એટલે બી આવ્યો છે. છે પછી આને એક છોડી દેવાનું. યુ માંથી માઇનસ વન કર્યું એટલે ટી આવ્યો છે. છે પછી આને છોડી અને આમાંથી એક પાછો માઇનસ વન કર્યું એટલે આર આવ્યો છે. છે આમાંથી એક છોડી અને માઇનસ વન કર્યો એટલે કે આવ્યો. સમજાવો. આવી રીતે પેટર્ન છે, એક પછી એક મૂકીને માઇનસ વન કરવાનું છે. એટલે શું માઇનસ વન? એટલે તો કે સી પેલા બી આવે, યુ પેલા ટી આવે, એફ પેલા આર આવે, એલ પેલા કે આવે. એટલે કે માઇનસ વન જ થયો ને, એક બાદ કરીને દીધી છે સંખ્યા લેટર તમને. પણ આમાં જ નહીં હોય પાછું, જો પેટર્ન ને ભૂલ ન કરતા, એક પછી એક છોડીને આવી રીતની પેટર્ન છે. હવે આપણે એના ઉપરથી ગાઈડન્સ ને કઈ રીતે લખાશે એ જોવાનું છે. તો અહીંયા આપણે ગાઈડન્સ લખીએ, જી યુ આઈ ડી એ એન સી ઈ, આમ ગાઈડન્સ લખીએ. તો હવે વિચાર કરો, પહેલું એક માઇનસ કરીને લખવાનું, એટલે કે જી પહેલાનો લેટર લખવાનો. એક માઇનસ કરીને લખીએ તો જી પહેલાનો લેટર શું આવશે? તો આવશે અહીંયા એફ. પછી આને છોડી દેવાનું, એને આપણે નહીં જોવાનું, એમને મળી જશે પેટર્ન. આઈ પહેલાનો, આઈ માઇનસ વન કરીએ એટલે શું આવશે? એ એ બી સી ડી ઈ એફ જી એચ આઈ, એચ આવી જશે. પછી આને મૂકી દેવાનું, એ ને માઇનસ વન કરે કોક એમ થશે, એ પેલા શું આવે? તો એ બી સી ડી નું એન્ડ ક્યાં થાય? ઝેડ, એટલે ઝેડ થી બરાબર એમ ગોળ ગોળ ફરી જ રાખે, એટલે એ માંથી માઇનસ વન કરશે એટલે ઝેડ આવશે. ફરી પાછું એન મૂકી દેવાનું, સી માંથી પાછું માઇનસ વન કરો એટલે બી આવશે. એટલે કે સી પહેલાનો, બી ફરી ઈ મૂકી દેવાનું. અને ટૂંકમાં આપણે જે બીજા બીજા લેટર હશે ને એ આવી રીતના હોવા જોઈએ, એફ એચ ઝેડ અને બી. ચાલો સમજાવું શું કર્યું, કેવી રીતની પેટર્ન છે. એક પછી એક મૂકી અને એક માઇનસ વન કરતું જવાનું છે. સી નો પહેલાનો અક્ષર બી, યુ નો પહેલાનો અક્ષર ટી, એફ નો પહેલાનો અક્ષર આર, એલ નો પહેલાનો અક્ષર કે. એવી રીતે આમાં જી નો પહેલાનો કયો હોવો જોઈએ? એફ. એક મૂકી દેવાનો. આઈ પહેલાનો કયો હોવો જોઈએ? એચ. એક મૂકી દેવાનો. એન પહેલાનો, સોરી, એ પહેલાનો ઝેડ, અને સી પહેલાનો બી. હવે આવી રીતની પેટર્ન ગોતો તમે, જે બીજો અક્ષર એફ હોય, એચ હોય, ઝેડ હોય ને બી હોય, એટલે એની પહેલાના જે હશે તમને ઓપ્શનમાં મળી જશે. જો પહેલો ઓપ્શન છે ને એમાં તો આવી રીતે છે, જો ઈ ઓ એચ વાય ઝેડ કે બી બી, તો આપણને ક્યાં એક રીતને લાગુ જ નથી પડતું. એફ થી ક્યાં આવ્યો આમાં? કે નથી. પછી બી જોઈએ, બી માં શું છે ખબર છે? એફ ઓ એચ વાય ઝેડ જે બી બી. હા ભાઈ, આ દેખાય છે થોડો કેવો? જો પહેલો અક્ષર જ એફ છે, એક છોડી અને બીજો અક્ષર એચ છે, એક છોડી ત્રીજો અક્ષર ઝેડ છે, એક છોડી ચોથો અક્ષર બી છે. ભાઈ આજ આપણો જવાબ આવી ગયો. પછી સી ને ડી કરવા ન જતા બી જ એક જ આન્સર આવે હંમેશા. તો આપણો જવાબ આવશે 100માં ક્વેશ્ચનમાં ઓપ્શન નંબર બી. બરાબર. જો પેટર્ન ખબર પડી જાય ને તો તમને આન્સર ફટાફટ મળી જશે. એટલે બરાબર, એ થોડુંક વિચારવો પડે એમ છે, બાકી સાવ ઇઝી હતો. બરાબર. ચાલો હવે
100 क्वेश्चन સુધી આમાં બી સિરીઝમાં આવી રીતે હતા બરાબર 4-5 ક્વેશ્ચન હવે ચાલુ થાય છે મેથ્સનો ક્વેશ્ચન ક્યાંથી તો કે બી સિરીઝની અંદર વાત કરું તમારા પેપરમાં આડા અવળા આપ્યા હશે आ प्रश्न थोड़ो अपने पहली बार जोता जा मगज चक्रावे चली जाए प्रश्न तो एम थाय शु करवानुं केम के एक शब्द अलग पूछो तो बराबर शु कहे के समगुणोत्तर श्रेणी नो त्रण संख्या ना सरवाळो 78 छे अने गुणाकार 5832 छे शुं काम अलग अलग एटले आवे ज पूछाय छे आ क्वेश्चन अने सिलेबस ना पण छे पण बधा अहींया शुं धार्युं हशे के समांतर श्रेणी छे घणा एवी रीते समांतर श्रेणी वाँचीने जवाब लखी नाख्यो छे पण पूछ्युं छे शुं समगुणोत्तर श्रेणी जो समांतर श्रेणी होत ने तो घणा एम विचारे 2, 3, 4 बराबर आ बधी शुं थई समांतर श्रेणी थाय के पछी आवी रीते होय 4, 8 पछी डबल डबल करता जाए तो अहीं 8 होय सॉरी आने समगुणोत्तर श्रेणी कहेवाय धारो के अहीं x थी धारीए x छे समगुणोत्तर श्रेणी એટલે શું એ 2x હોવા જોઈએ અહીંયા કેટલા હોવા જોઈએ 4x હોવા જોઈએ બરાબર સમજાયું હવે અહીંયા આપણે એમ ધારીએ કે એ જરૂરી નથી કે 2x 4x એમ જ હોય તો તમે જો એમ આપ્યું અહીંયા x છે અહીંયા 3x છે તો અહીંયા 9x હોય 3 ગણા બરાબર અહીંયા 2 ગણા અહીંયા 3 ગણા એટલે 4 ગણા પણ હોઈ શકે 5 ગણા પણ હોઈ શકે એટલે કે સમગુણોત્તર એટલે શું એનાથી ડબલ ત્રબલ ચોબલ હોય એને સમગુણોત્તર શ્રેણી કહેવાય સીધે સીધી જે નથી આપી દીધી કે 1, 2, 3, 4, 5 એ તો સમાંતર શ્રેણી છે પણ આપણને કીધું છે કે સમગુણોત્તર શ્રેણીનો સરવાળો 78 થવો જોઈએ એટલે એમ કહે છે કે આ બધાનો જે સરવાળો છે એ 78 થવો જોઈએ બરાબર એમ કીધું છે એ રીતે આપણે સેટ કરવાની છે સંખ્યા અને આ બધાનો ગુણાકાર છે એટલે કે આ સંખ્યાનો જે ગુણાકાર છે એ પાછો 5832 થવો જોઈએ આ બે કન્ડિશન આપણે અહીંયા લાગુ પાડવાની છે તો કેવી રીતે કરશી હવે જો તમે સીધી રીતે વિચારો तो जो तमने ख्याल हो तो घन तमे वाँचेला हो तो 5832 छे कोकनो घन छे एटली खबर पड़ी जाए आपणे तो पछी दाखलो आपणो सहेलो बनी जाए के 5832 छे ने कोकनो घन छे हवे न खबर पड़े तो शुं करवानुं तो आपणे आवी रीते अवयव पाड़ी लईए तो पण एना उपरथी पण आपणे ख्याल आवी जाय तो ज्यारे कोई मोटी संख्या आपी होय ने तो एने आपणे शुं करवानुं अवयव पाड़ी लईए चलो अवयव पाड़ीए तो आपणे खबर पड़ी जशे के 18 नो घन छे बराबर चलो 3 थी भाग लावो पहेला ચુમ્માલીસ હજી 3 થી ભાગ આવશે કે નહીં આપણે જોઈએ તો હજી 3 થી ભાગ હલાવીએ આપણે તો કેટલા આવશે 3, 2, 6, 3, 1, 3, 18 200 16, 2, 648 હવે આપણે કરીએ 6 થી ભાગ હલાવીએ એટલે ડાયરેક્ટ 6 થી કરશું એટલે આપણને ઈઝી પડશે ચાલો 6 થી હવે ભાગ હલાવીએ તો કેટલા આવશે અહીંયા 36, 6, 216, 6, 6, 36 અને 6, 1, 6 જો આના ઉપરથી આપણને ખ્યાલ આવે કે આ 18 નો ઘન છે 5832 છે એ 18 નો ઘન છે એટલે આવી રીતે કરી લેવાનું સાઈડનો બરાબર અવયવ પાડીને મોટી સંખ્યા હોય આપી હોય ત્યારે આપણને ખબર પડી જાય કે વર્ગ કે ઘન કોઈનો છે કે નહીં તો આ સંખ્યા છે એ 18 નો ઘન છે એમ આપણે માનીને જો ચાલીએ તો એમ સમજવાનું કે બધી સંખ્યામાં 18 આવવા જોઈએ કોઈ પણ 3 જે સંખ્યા આવશે એમાં 18 આવતા હશે અહીંયા 18 અહીંયા 18 અહીંયા 18 સમજાવ એટલે 18 નો ઘન કેમ કે એનો ગુણાકાર આપણને 5832 કીધો છે એ કોક 18 નો ઘન છે એટલે ત્રણેયમાં 18 તો આવતા જ હશે હવે એને આપણે સરખા માનીને ચાલીએ આવી રીતે આપણે વિચારીએ બરાબર કે 18 18 18 છે હવે આની આપણે જે સમગુણોત્તર શ્રેણી બનાવવા જઈએ તો શું કરશે આની આપણે સમગુણોત્તર શ્રેણી એમ વિચારી કે અહીંયા 18 ને 18 એમ ને બરાબર
પછી અહીંયા 18 2 36 18 3 54 તો આપણને એમ થાય કે ચાલો આપણું સમીકરણ બની ગયું. પણ ન બને, જો આને તમે ગુણાકાર કરવા જશો તો 5832 થી તો વધી જશે બરાબર. આપણે તો ગુણાકાર એટલો જ કીધો છે, તો હવે એક એક ઘટાડીને આપણે જો ટ્રાય કરીએ બરાબર, તો હવે તો કેવી રીતે થશે? એક એક ઘટાડો આપણે, તો અહીંયા 9 પર નથી, 9 2 18 અહીંયા 18 અને 18 3 36. હવે તમે આનો ગુણાકાર કરો જોઈએ, આવી જાય છે કે નહીં? 5832 આવે છે કે નહીં? 5832. પણ જો આનો સરવાળો કરશો તો પાછા 78 નહીં આવે, તો એ સેટ નહીં થાય છે. જો ગુણાકાર આપણો સેટ થઈ ગયો તો સરવાળો સેટ નથી થતો 78, તો શું કરવાનું? ચાલો તો હવે જોઈએ આપણે આગળ શું વિચારી શકીએ આમાં. ગુણાકાર કેમ આવ્યો તો ખબર પડી ગઈ, 9 × 18 × 36 આપણે 18 ને ભાગ પાડી ગુણોત્તર શ્રેણીમાં કર્યું એટલે ગુણાકાર તો આપણો આટલો આવી જશે. પણ હવે સરવાળો લઈ આવવા માટે આપણે શું કરવાનું? કે જો આ ધારો કે આપણે એમ વિચારીએ કે ગુણોત્તર શ્રેણીમાં 2x 4x છે, તો આનો સરવાળો કરશી 4 ને 2 6 ને 1 7 x = 78. જો તો મેળ પડશે નહીં પડે, તો x બરાબર પોઈન્ટ નો જવાબ આવશે, મેળ નહીં પડે. આપણે બંધ બેસ તો મેળ પાડવાનો છે 78 જવાબ લઈ આવવા માટે થઈને બરાબર છે. તો શું કરશું? તો આપણે અહીંયા સંખ્યા બદલી નાખીએ. જો આમાં થોડું વિચારવા જેવું છે બરાબર, વિચારીને કરવાનું એટલે તમને વાંધો નહીં આવે. તો હવે આપણે શું કરશી? અહીં આપણે સંખ્યા જો બદલાવી નાખી તો 3 ના ગુણોત્તરમાં લઈ લઈ, 2 ના ગુણોત્તરમાં મેળ ના પડે, તો 3 ના ગુણોત્તરમાં x = 3x = 9x. ચાલો હવે સરવાળો કરો, 9 ને 3 10 11 12 ને 13 x = 78. જો હવે મેળ પડી ગયો આપણે, x = 78 ના છેદમાં 13 જાય એટલે 13 6 78, એટલે x = 6 આપણો જવાબ આવી ગયો બરાબર. 6 આવી ગયો એટલે ટૂંકમાં અહીંયા 6 અહીંયા 6 ને અહીંયા 6 આવી રીતે થાય. x = 6 આવ્યું એટલે આમાંય 6 આમાંય 6 અને આમાંય 6 એમ થયું. એટલે ટૂંકમાં આપણે કહીએ તો 9 13 ને 27 = 27, 1 3 વાર છે એટલે 5832. પછી આનો તમે છેદ ઉડાડો બરાબર, એટલે 3 ના ગુણોત્તરનો આપણે લીધો છે 3x 9x બરાબર, એટલે સરવાળો કેટલો થયો? 13x = 78. 13 છે ઓલી બાજુ જાય એટલે 78 ના છેદમાં 13, એટલે તમારો જવાબ શું આવશે? x = 6 આવ્યો. ધારો કે બધી જગ્યાએ x = આપણે 6 મૂકી દઈએ એટલે કે 27 x નો ઘન = 58 32, તો આપણે 27 ભાગ લાવીએ તો 216 × 27 કરશો ને એટલે 5832 આવશે, એટલે 216 એટલે x નો ઘન 216, એટલે 216 કેનો ઘન છે ભાઈ? 6 નો. તો આવી રીતે પણ x = 6 આવ્યા. ચાલો સમજાવું, 6 આપણે તો આમ સીધી રીતે મેળવી લીધા કે 6 આવી રીતે સરવાળો થી 6 આવી રીતે આવે ને, જો આપણે ગુણાકાર કરશી તો પણ x = 6, એટલે ટૂંકમાં આપણે ચાવી મેળવી કે x = 6 જે આપણી સંખ્યા આવી બરાબર છે. સરવાળો કરવાથી આવી જાય છે 78, ગુણાકાર કરવાથી 5832 આવી જાય, એટલે આ કન્ડિશન છે બે લાગુ પડી જાય છે. હવે આપણે આમાં કિંમત મૂકી દઈએ 6 ની બરાબર. ચાલો હવે 6 આવી ગયા છે, એટલે પહેલો આપણો x = શું હશે? 6. ચાલો બરાબર, હવે એના ગુણોત્તરમાં જોઈએ આપણે, 6 18 અને 54. 3 ગુણોત્તર 3 ગણા કરવાના, 6 3 18 18 3 54, 3 ગણા કરવાના. સમજાણું તમને? તો અહીંયા આપણે કેમ 3 ગણા કર્યા છે એટલે અહીંયા આપણે સીધી રીતે તમને ખ્યાલ ના હોય તો શું કરવાનું? જે આ સમીકરણમાં આપણે x ની કિંમત મૂકી દઈએ, તમને ખબર ના પડે કે 3 ગણા શું કામ કર્યા, તો x ની જગ્યાએ 6 હતા આપણને મળ્યા હતા, હવે અહીંયા છે 3x, તો x ની જગ્યાએ 6 મૂકો એટલે 6 3 18, અહીંયા છે 9x, x ની જગ્યાએ 6 મૂકો એટલે 9 6 54, એટલે આ 3 સંખ્યા મળી ગઈ 6 18 ને 54. આપણને પૂછી કઈ છે સૌથી મોટી સંખ્યા? કઈ છે? કઈ છે મોટી સંખ્યા? 54. તો તમારો આન્સર આવશે 54. 54 છે એ કેટલામો ઓપ્શન છે? તો કે ઓપ્શન નંબર C 54 બરાબર. ઘણા એ ઓપ્શન નંબર D કરીને આવ્યા હશે 39, કેમ કે એમ હશે કે ભાઈ 13 છે, 13 6 78 છે એટલે 13 ના ગુણોત્તરમાં આવજો એટલે 13 3 39, એમ કરીને 39 કરીને આવ્યા હશે. પણ ખોટું છે, આટલું બધું વિચારશો ત્યારે તમને 54 જવાબ મળશે. સમજાવું સમગુણોત્તર શ્રેણીનો મતલબ શું થાય? તો કે ગુણોત્તરમાં હોય, સમાંતર નથી કીધું, ગુણોત્તરમાં હોય. આપણે ગુણોત્તર વાળી જોઈએ, આપણે x છે એને 3 ગણા 3x, એને 3 ગણા 9x, એવી રીતે આપણે વિચારીએ તો 78 સરવાળો થઈ ગયો અને ગુણાકાર આપણે x ઘનથી કર્યો તો ગુણાકાર થઈ ગયો 5832, એટલે x = આપણને 6 મળી ગયા. પછી 6 આપણે કિંમતમાં મૂકી દઈએ બરાબર, x ની જગ્યાએ 6 મૂકી દઈએ એટલે આપણને સૌથી મોટી સંખ્યા 54 મળી ગઈ. આપણને એ જ પૂછ્યું હતું, ઓપ્શન નંબર C 54 તમારો જવાબ આવશે. કેટલામો 161 નો ક્વેશ્ચનમાં બરાબર. ચાલો સમજાણું, ન સમજાણું હોય તો મને કમેન્ટ કરી દેજો, હું પાછો એકવાર તમને સમજાવી દઈશ બરાબર. ચાલો ત્યાર પછી આગળ જોઈએ 162મો.
ચલો ત્યાર પછી 162 નંબર નો ક્વેશ્ચન હતો, સાદા વ્યાજ નો, હવે સીધે સીધે ગુણાકાર જ કરવાનો છે. 68,000 નું 16.2% લેખે વાર્ષિક વ્યાજ દર 9 મહિના નું વ્યાજ શોધવાનું છે. સીધે સીધો ગુણાકાર 68,000 ગુણ્યા 16 પૂર્ણાંક છે, એટલે આપણે અપૂર્ણાંક માં ફેરવીએ, 16 ને કરી 48 ને 2 50 ના છેદ માં 3 ગુણ્યા શું કે છે કે 9 મહિના નું વ્યાજ, સોરી આમાં જો ટકા શું કીધા છે તમને, હા 16.2% 9 મહિના નું સાદું વ્યાજ, એટલે 9 ના છેદ માં 12 થાય, મહિના કેટલા હોય 12, અને 100% થાય એટલે ગુણ્યા 100, બરાબર બધા એનો ગુણાકાર. ચાલો છેદ ઉડાડો, જ્યાં ઉઠતા હોય અહીંયા શું કરવાનું, તો કે પેલા તો બિંદે મીંડા ઉડાડી દઈએ આપણે, અહીંયાથી બિંદુ ગયું, અહીંયાથી મીંડુ ગયું, બરાબર. ચાલો ઉડાડી દીધા, હવે ચાલો છેદ ઉડાડો. 3 × 3 = 9, 3 × 3 = 12. ચાલો હવે 4 થી છેદ ઉડાડશે એટલે કેટલા આવશે અહીંયા ડાયરેક્ટ, 4 × 1 = 4, 16 × 16 = 63, 160 × 5 કરશો એટલે આવશે તમારો જવાબ 8500. તો આન્સર આ ઓપ્શન કયો હતો, 8500 જવાબ આવે એવો, તો કે ઓપ્શન નંબર બી, ઉપરોક્ત એક પણ નહીં, કેમ કે એકે આન્સરમાં 8500 આવ્યો નથી, 8500. જો બધામાં જો અલગ અલગ છે, એ માં કીધું છે 8175, તો એ તો બને જ નહીં, પછી 8875 એ વધી જાય છે, 9275 એ વધી જાય છે, એટલે ડી આવશે ઉપરોક્ત માંથી એકે નહીં, કેમ કે આપણો જવાબ તો આવે છે 8500, સીધે સીધો ગુણાકાર જ હતો એટલે જવાબ તો ફાઇનલ જ છે, આટલો જ આવશે, એટલે તમારો આન્સર આવશે ડી, ઉપરોક્ત માંથી એક પણ નહીં, બરાબર. ચાલો ત્યાર પછીનો ક્વેશ્ચન છે, સાવ સિમ્પલ ક્વેશ્ચન છે, આમ જોઈએ તો પણ કન્ફ્યુઝન વાળો ક્વેશ્ચન છે. શું છે કે જો આજે ગુરુવાર હોય, આપણે આજથી માનીએ કે આજે એટલે કે પહેલો દિવસ છે આપણો, આજે ગુરુવાર હોય તો આજથી 132 ના દિવસે, 132 નો દિવસ, આપણે 132 દિવસ સુધી પહોંચી જઈએ તો 132 ના દિવસે કયો વાર હશે, બરાબર. હવે ઓપ્શન આપી પાસે 4, બરાબર. હવે આપણે સીધે સીધું વિચારીએ કે અઠવાડિયાના દિવસ કેટલા હોય, 7 દિવસ, તો 132 ને ડાયરેક્ટ આપણે 7 થી ભાગી નાખીએ, 7 × 7 = 14, બરાબર, સીધો 7 × 7 થી ભાગ આવશે. ચાલો હવે બાદબાકી કરીએ, 10 × 3 = 13 માંથી 7 જાય કાઢો, ચાલો 8, 9, 10, 11, 12, 13 એટલે 6 ઉપરથી ઉટાયરા બગડો, 7 × 7 = 14, 7 × 8 = 56 સીધું, કેમ કે 7 × 9 = 63 થઈ જશે, 7 × 8 = 56. ચાલો શેષ કેટલી વધશે, વરિયામાં પાછો 62 માંથી 56 કાઢો જોઈએ, 57, 58, 59, 60, 61, 62, 6 વધશે શેષ, એટલે કે જે શેષ વધે એને વધારાના દિવસો કહેવાય, એટલે આ 6 છે એ તમારા વધારાના દિવસો છે, એટલે કે ગુરુવાર પછીના 6 દિવસ, એટલે પ્લસ 6 કરો, ગુરુવાર પછી 6 દિવસ પ્લસ કરો એ તમારો જવાબ આવશે. ચાલો ગુરુવાર પછી જોઈએ, 6 દિવસ પ્લસ એટલે શુક્રવાર, શનિવાર, રવિવાર, સોમવાર, મંગળવાર અને 6ઠો દિવસ બુધવાર તમારો આન્સર આવશે. ચાલો ઓપ્શનમાં બુધવાર ક્યાં આવ્યો છે, તો કે ઓપ્શન નંબર એ બુધવાર. સમજાવું શું કર્યું, અઠવાડિયાના દિવસ કેટલા હોય ભાઈ, 7, 132 ને સીધે સીધા 7 વડે ડિવાઈડ કરો છે, શેષ વધે એ તમારે વધારાના દિવસ કહેવાય, એટલે કે 6 બુધ, આજે ગુરુવાર છે, 6 દિવસ પ્લસ કરશી એટલે કે કયો આવ્યો, બુધવાર, તો 132 ના દિવસે બુધવાર હશે, ઓપ્શન નંબર એ સાચો છે. પણ આમાં કન્ફ્યુઝન છે, બરાબર, મારા મત પ્રમાણે તો આ જ આન્સર સાચો છે. મેં આના માટે ઓપન એઆઈ ટૂલ છે એક, ચેટ જીપીટી, એમાં પણ મેં જોયું, એમાં પણ આ જ આન્સર, તમને ખબર જ હશે ચેટ જીપીટી વિશે ઘણા યુઝ કરતા, તમે એક સારું છે, બરાબર છે, એમાં તમને કન્ફર્મ આન્સર મળી જશે. એમાં પણ મેં ચેક કર્યું, શું કામ ચેક કર્યું, તો કે આમાં કન્ફ્યુઝન ઘણી છે, ઘણા મંગળવાર કે છે, બરાબર છે, ઘણા એમ કે છે કે 132 નહીં પણ 131 દિવસ લેવાના, 132 નો દિવસ ન ગણાય એટલે મંગળવાર આવે, તો થોડો કન્ફ્યુઝન વાળો ક્વેશ્ચન છે. પણ મેં ચેટ જીપીટી માં જોયું ને, તો પણ બુધવાર જ આવે છે, એટલે મારા મત પ્રમાણે પણ બુધવાર જ આવવું જોઈએ, કેમ કે 132 નો દિવસ પણ ગણાય તો ખરો, એટલે આપણો આન્સર આવશે ઓપ્શન નંબર એ. પણ હજી ફાઇનલ આન્સર કી નથી આવી, એટલે આપણે ત્યારે જોઈ લેશું, બરાબર, કે એ લોકો કઈ રીતે આપ જવાબ આપે છે. તો આન્સર આવશે ઓપ્શન નંબર એ બુધવાર, બરાબર. ચાલો ત્યાર પછી જોઈએ 164મો ક્વેશ્ચન. ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર 164. પરેશ એક કામ છે 9 દિવસમાં અને સુરેશ તે જ કામ 18 દિવસમાં
કરે છે, એટલે કે બંને સાથે કામ શરૂ કરે છે એમ કે છે, બરાબર. પરંતુ પરેશ છે એ કામ પૂર્ણ થવાના 3 દિવસ પહેલા જ કામ છોડીને જતો રહે છે, તો સમગ્ર કામ કેટલા દિવસમાં પૂરું થયું હશે, બરાબર. હવે જયારે આવા દાખલા હોય ત્યારે એક્સ ધારી લઈએ આપણે કે ચાલો પરેશ છે એક કામ કેટલા દિવસમાં પૂર્ણ કરે છે, 9 દિવસમાં, બરાબર. આવી રીતે સેલી રીત થશે, એટલે આમે જ તમને કરાવું છું. સુરેશ છે એ 18 દિવસમાં પૂરું કરે છે, એટલે 18 એ લખી નાખવાના. હવે કે છે કે તેઓ સાથે કામ શરૂ કરે છે, સાથે કામ ધારી લઈએ કે એક્સ કામ એને ચાલુ કર્યું, કોઈ પણ એક્સ વાય કોઈ પણ ધારી શકો, એક આખું કામ એક્સ કામ એને ચાલુ કર્યું, બરાબર, કોઈ એક કામ. તો પરેશ છે ને એ 3 દિવસ પહેલા જ જતો રહે છે, એટલે એટલું કામ ઓછું કર્યું હશે, એટલે એક્સ માંથી 3 માઇનસ કરવાના, 3 દિવસ પહેલા છોડીને જતો રહે છે, એટલે એક્સ માઇનસ 3. બંને સાથે આખું એક કામ પૂરું કરે છે, એટલે એક મૂકવાના, બરાબર. બંને સાથે આખું એક કામ પૂરું કરે છે, બની ગયું તમારું સમીકરણ. હવે આમથી આમ કિંમત ફેરવીને કરી નાખો, ચાલો લસા લઈ લઈએ આપણે 18, અહીંયા 2 થી 9 ને 2 હારે ગુણવાના, એટલે ઉપર 2 હારે ગુણવાના, લસા કોને કહેવાય ખબર છે ને, અહીંયા 1 હારે ગુણવાના, તો ઉપર 2 હારે ગુણીયાને, એટલે શું થાય, 2x-3 × 6, બરાબર, વત્તા અહીંયા આપણે ગુણીએ તો કે 18 ઉપર 1 હારે ગુણવાનું, ઉપર 1 હારે ગુણવાનું, એટલે 1x થાય, બરાબર. આવી રીતે સમીકરણ આવી ગયું તમારું, અહીંયા 18 તમારો લસા આવી ગયો. હવે 18 છે એ સમીકરણની ઓલી બાજુ વયું જશે, ચાલો આમ વયું ગયું, હમણાં આપણે ડાયરેક્ટ કરીએ આવી રીતે, 2x-6+x, 18 છે એ બરાબર ની ઓલી બાજુ જશે, બરાબર. તો શું થશે, હવે જો હવે સાદું રૂપ આપો, 2x-1 એટલે 3x, બરાબર 6 છે એ ઓલી બાજુ જાય, એટલે +6 થઈ ગયા. ચાલો હવે શું, હવે 18 માં 6 પ્લસ કરો એટલે જવાબ આવશે 24, એટલે x બરાબર 24 ના છેદમાં 3, એટલે 3 × 8 = 24, તમારો જવાબ આવ્યો x = 8, એટલે કે 8 દિવસમાં સમગ્ર કામ પૂરું થશે, એટલે તમારો ઓપ્શન આવશે ક્વેશ્ચન પેપર પ્રમાણે ઓપ્શન નંબર B, 8 દિવસ. એટલે સમજાવું શું કર્યું, પેલા કોઈ પણ એક કામ ને એક ધારી લઈએ આપણે, કોઈ પણ ધારી, વાય ધારી, એક્સ, એ, બી, જે ધારો, એક ધારી લીધો. હવે શું કે છે કે 1 નું 9 દિવસમાં, 1 નું 18 દિવસમાં કામ પૂરું થાય છે. હવે એક છે ને એ 3 દી પહેલા જતો રહે છે, એક્સ માંથી એટલું કામ બાદ થઈ જાય 3 દિવસ નું, એટલે x-3 કહ્યા. બંનેનું કામ એક કામ પૂરું કરે છે બંને સાથે મળીને, એટલે બરાબર એક સરવાળો કરીને, એટલે એક સમીકરણ મળી ગયું. પછી એક્સ ને આમથી આમ ફેરવીને આપણને કિંમત મળી જશે x = 8, એટલે તમારો જવાબ આવશે ઓપ્શન નંબર B, બરાબર. ચાલો ત્યાર પછી જોઈએ 165મો દાખલો. ચાલો ત્યાર પછી 165મો ક્વેશ્ચન છે, 18 વ્યક્તિઓ 15 કલાક પ્રતિ દિવસ કામ કરે છે, બરાબર છે. તો એક કામ 36 દિવસમાં પૂર્ણ કરે છે, 18 વ્યક્તિઓ 15 કલાકની ઝડપે કામ કરે છે, તો એક કામ 36 દિવસમાં પૂરું થાય છે. એટલે પહેલા તો 3 નો ગુણાકાર થશે, 18 વ્યક્તિ 15 કલાક 36 દિવસ, તો તે જ કામ 27 વ્યક્તિ 9 કલાકમાં એટલા દિવસમાં પૂરું કરશે, એટલે દિવસ શોધવાના છે, બરાબર, એક્સ શોધવાનો છે, એટલે નીચે 27 × 9 ને દિવસને આપણે એક્સ ધારી લઈએ, બરાબર. ચાલો સમજાવું, હવે શું કરવાનું, એક્સ ની ઓલી બાજુ લઈ જાય ને પછી કિંમત શોધવી, છેદ ઉડાડી દેવું, સીધે સીધો ગુણાકાર જ હતો, જેમ ત્રિરાશી આપણે મૂકીને કે આટલા માણસો આટલા કલાકમાં આટલા દિવસ કામ કરે, આટલા માણસો આટલા દિવસમાં કેટલા, એટલે ત્રિરાશી મૂકી લાવી તો ગુણાકાર કરવાનો. હવે છેદ ઉડાડો, ચાલો જોઈએ, 9 × 1 = 9, 9 × 2 = 18, બરાબર. હવે અહીંયાથી ડાયરેક્ટ 3 × 5 = 15, 3 × 9 = 27, 9 × 1 = 9, 9 × 6 = 36, એટલે ઉપર કેટલા વધ્યા, 5 × 6 = 20, 2 = 40, એટલે એક્સ બરાબર તમારા આવશે 40 દિવસમાં પૂર્ણ કરે છે. ચાલો 40 જવાબ આવતો એવો કયો આન્સર છે આપણે જોઈએ, તો કે ઓપ્શન નંબર C તમારો 40 દિવસ, 165માં જવાબ આવશે ઓપ્શન નંબર C, બરાબર. ચાલો ત્યાર પછી 166મો, ચલો 166માં શું કીધું છે, A A B B પ્રકારની, આવી કઈક પેટર્ન આપી છે, એ પ્રકારની તમામ 4 અંકની બેકી સંખ્યાઓનો મધ્યક કેટલો. તમને બધાને ખબર છે કે બેકી સંખ્યા હોય ને મધ્યક તો એટલો જ આવે, ધારો કે આમ લખ્યું હોય 2 2 4 6 8 10, હવે આનો મધ્યક શું આવે, આને છે મધ્યક, એટલે શું વચ્ચેની સંખ્યા, મધ્યક 6, એટલે મધ્યક એ બેકી સંખ્યા આવે, બરાબર. એટલે બેકી સંખ્યાનો મધ્યક એ સંખ્યા તો બેકી જ આવે ને, એમ જ કીધું છે કે આ પ્રકારની તમામ 4 અંકની બેકી સંખ્યાનો મધ્યક શોધો. એટલે પહેલા તો એ વાત નથી કે બેકી સંખ્યા જેનો મધ્યક આવશે, હવે જોવાનું સીધી રીતે આન્સર આવશે, હું તમને પછી કહીશ, પહેલા તમને હું બેઝિક થી રીત થી સમજાવું કે તમે કેવી રીતે કરી શકો, એટલે એ પણ તમારા મગજમાં ઉતરી જાય. ચાલો આપણે જોઈએ, 4 અંકની બેકી સંખ્યાને સ્ટાર્ટ ક્યાંથી કરશે આપણે, 1100 થી બધાને ખબર પડે. હવે 4 અંકની બેકી સંખ્યા
કઈ કઈ આવશે? 11 તો પછી કઈ આવશે? ચાર અંકની બેકી સંખ્યા આપણે જોતા જઈએ. પેટર્ન કઈ લેવાની છે? જોજો, એ એ બી બી, એટલે બે સરખા બીજા બે સરખા, એ પેટર્ન હો બેકી સંખ્યા. નહીં તો ઘણી બેકી સંખ્યા થાય. 11 11 22 22 થઈ, 11 11 33, 11 44, 11 55. આ બધી થઈ તમારી શું થઈ, સોરી બેકી સંખ્યા કીધી છે ને બરાબર, એટલે 33 ની 22, પછી સીધી આવશે 44, પછી સીધી આવશે 66, સીધી આવશે 88. ચાલો આ એક પૂરું, આમાંથી એક ઓપ્શન છે નથી. ત્યાર પછી હવે તો જોઈએ બીજી, અહીંયાથી સ્ટાર્ટ કરીએ આપણે. જો કઈ લેવાની પેટર્ન, તો કે બે સરખા આગળ પાછળના. ચાલો અહીંયાથી સ્ટાર્ટ કરીએ. જો આ ન આવે બરાબર, પેલા બે સરખા, છેલ્લા બે સરખા, 66 66, 22 22, 88 બરાબર. આમાંથી એક એવી ભાઈ નથી આવતી. ચાલો હવે બેકી સંખ્યા જ લેવાની છે, એટલે ડાયરેક્ટ ચોગડાની લાઈન લઈએ આપણે. ચાલો પેલા બે બીજા બે સરખા, પેલા બે સરખા બીજા બે સરખા, પેલા બે સરખા બીજા બે સરખા, પહેલા બે બીજા બે. ચાલો આમાંથી એક આવે છે, નથી આવતી. હવે આપણે પાછળની લાઈન લઈને જોઈએ આપણે. ચાલો એ આવે છે કે નહીં, જો સરિયા વચ્ચે તગડાની લાઈન પણ આવશે, પણ તમે કઈ પણ ફટાફટ. હવે સીધી આપણે પાંચરાની લાઈન લઈએ. પેલા બે સરખા બીજા બે સરખા, પેલા બે સરખા બીજા બે સરખા, પેલા બે સરખા બીજા બે સરખા. હવે તમે જોવો આમાંથી તમારો આન્સર આવે છે કે નહીં. હા, કયો આન્સર આવ્યો? 55 44, તમારો ઓપ્શન નંબર બી આન્સર આવી ગયો. જો આ લાંબી રીત છે, આમ તમે વિચારી શકો, પેલો આ જ વિચાર આવે કે ચાર અંકની બેકી સંખ્યા, પેલા એકડાની લાઈન થી ચાલુ કરવાનું, બે બે સંખ્યા બેકી સંખ્યા મૂકી જવાની, પછી બગડાની લઈને પછી તગડાની પણ આવશે બરાબર, ભૂલાઈ ગઈ છે એક વચ્ચે, પછી ચોગડાની, પછી પાંચરાની, એમાં તમારો જવાબ ક્યાં આવી જાય છે કે નહીં? તો આવી ગયો આપણો જવાબ, ઓપ્શન નંબર બી. પણ જો તમે ફટાફટ રીતે તમે આ રીતે પણ વિચારી શકો, હું તમને બે રીત કહું છું બરાબર, એટલે તમને બેઝિક પણ ખ્યાલ આવી જાય. અને હવે તમારે જો ડાયરેક્ટ આન્સર લઈ આવવો હોય આનું, તો તમે શું વિચારી શકો કે ભાઈ આ કેવી સંખ્યા છે? એ એ બી બી પ્રકારની છે. પેટર્ન કેવી છે? પહેલી બે સરખી બીજી બે સરખી, એમ છે બરાબર છે. તો હવે તમે જો અહીંયા વિચારો તો આ ઓપ્શન તો આવે જ નહીં. પહેલી બે બીજી બે છે સરખી, આ પચા પચા નથી, આ બે સરખી હોવી જોઈએ, આ બે સરખી એવી રીતની પેટર્ન છે, એટલે આ ના આવે બરાબર. હવે તમે એમ વિચારો તો જો આ ડાયરેક્ટ આન્સર તમારો આવી ગયો. આ એક જ પેટર્ન છે કે જે આ રીતની છે, એટલે બેકી એનો મધ્યક પણ એક પેટર્ન નો થાય. કોક એમ થાય કે ભાઈ એને તો મધ્યક પૂછ્યો છે, મધ્યક થોડો એક પેટર્ન નો આવે. હવે મેં શું કીધું, બેકી સંખ્યાનો મધ્યક આપણે લઈએ તો પેટર્ન તો બેકી સંખ્યા જ રહે, મધ્યક તો બેકી સંખ્યા જ રહે. તો આ પેટર્ન નો મધ્યક પણ પેટર્ન તો એ જ રહે ને બે મધ્યકમાં, એટલે આન્સર તમારો ડાયરેક્ટ તમને ખબર પડી જાય કે આ જ આન્સર હોવો જોઈએ, આ પણ ન આવે બરાબર. તો આમ સીધી રીતે જો વિચારીએ તો આ આન્સર ફટાફટ આપણા મગજમાં આવી જાય. પણ જો તમે અંદરથી એમ કે રીત કરીને તમારે જોવું હોય કે કેવી રીતે ભાઈ શું કામ એવી રીતે આવ્યું, તો ચાર અંકની બેકી સંખ્યાથી સ્ટાર્ટ કરીને એવી તમે જેમ બનાવી હતી ને લાઈન, એમ બનાવીને પણ વિચારી શકો જો ટાઈમ હોય તમારી પાસે તો. પણ પેલો ખ્યાલ તમને આ આવવો જોઈએ બરાબર. ચાલો ત્યાર પછી નેક્સ્ટ પછી જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 167. 167 નો ક્વેશ્ચન શું કે છે, તો કે એક વ્યક્તિ છે 50,000 માં એક ડેસ્કટોપ કમ્પ્યુટર અને એક લેપટોપ ખરીદે છે. કિંમત આપી દીધી છે 50,000. તે ડેસ્કટોપ 20% નફા સાથે અને લેપટોપ 10% ખોટ સાથે વેચે છે. પહેલા ખરીદે છે એની કિંમત આવી, પછી વેચે છે, તો વેચે છે એની કન્ડિશન શું કીધી, તો કે 20% નફા સાથે ડેસ્કટોપ વેચે છે અને લેપટોપ વેચવા જાય છે તો એને 10% ખોટ પડે છે. તો સમગ્ર રીતે જોઈને 2% નફો થયો હોય તો ડેસ્કટોપ ની ખરીદ કિંમત શોધવાની છે કે નહીં ડેસ્કટોપ. હવે જયારે આવી રીતે 3% આપ્યા હોય, એટલે કે 3 વાર 3% આપ્યા હોય બરાબર, ત્યારે શું કરવાનું, લખવાનું અહીંયા ડેસ્કટોપ અને લેપટોપ. ડેસ્કટોપ છે 20% નફા સાથે, એટલે કે નફો એટલે પ્લસ થાય, અને લેપટોપ છે 10% ખોટ સાથે, આ વેચે છે એનું એનો છે બરાબર રેશિયો. આ 20% પ્લસ નફા સાથે વેચે છે, આ 10% ખોટ સાથે વેચે છે. અને કે છે કે સમગ્ર રીતે નફો 2% થાય બરાબર, એટલે કે શું, બે નો નફો સમગ્ર નફો 2%, એટલે પ્લસ થઈ નફો એટલે બરાબર. હવે આપણે તફાવત લઈએ આમ અને આમ ચોકડી. ચાલો આનો તફાવત લ્યો, 20 ને 2 નો તફાવત લઈએ આપણે, કેટલા આવશે, એટલે 20 માંથી 2 જાય તો આ બાજુ રહેશે 18, અને આનો તફાવત લ્યો જો ગણાય 8 મૂકી લેશે, 8 નહીં આવે. મેં આને પેલા કીધું તું આમ હોય, અને આનો તફાવત એટલે શું, વચ્ચે પણ માઇનસ નું નિશાન, એટલે શું આવશે, 12 આવશે. ને તફાવત શું આવશે,
આનો તફાવત આવશે 12 બરાબર. હવે આનો રેશિયો થઈ ગયો ગુણોત્તર થઈ ગયો 12 જેમ 18 નો, 12 જેમ 18 નો ગુણોત્તર થયો એટલે શું થયું 2 6 12, 6 2 12 અને 6 13 18 એટલે કે 2 જેમ 3 નો ગુણોત્તર થયો. થયો કે નહીં 2 જેમ 3 નો ગુણોત્તર? શું કહ્યું આપણે? ડેસ્કટોપ 20% નફા સાથે વેચે છે, લેપટોપ છે 10% ખોટ ખાઈને વેચે છે અને સમગ્ર નફો આપ્યો છે 2%. એટલે ચોકડીમાં આપણે તફાવત લીધો એટલે 2:3 નો ગુણોત્તર નીકળ્યો. એટલે માની લેવાનું કે આ 2x છે અને આ 3x છે. સમજાણું? આ 2x છે ને આ 3x છે એટલે કે 5x થાય. તમને 5x બરાબર કેટલા આપી દીધા છે આપણને? 50,000. તો હવે x શોધવાનું છે. ચાલો x શોધો. કેટલું આવશે x? 10,000. ભાઈ 10,000 નથી શોધવાનું, આપણે કશું શોધવાનું છે ડેસ્કટોપ ની કિંમત. તો ડેસ્કટોપ માં કેટલા છે? ડેસ્કટોપ બરાબર તો 2x છે બરાબર, તો એમાં કિંમત મૂકવી પડશે. ચાલો ડેસ્કટોપ શોધવાનું છે એટલે x ની જગ્યાએ 10,000 મૂકી દો એટલે આવ્યો 20,000. આ તમારા ડેસ્કટોપ ની કિંમત આવી. ચાલો 20,000 ઓપ્શન છે કયા નંબર નો છે જોવો જોઈએ. તો કે ઓપ્શન નંબર સી, એટલે કે ઓપ્શન નંબર સી તમારો આન્સર આવશે 20,000. સમજાણું કેમ આવ્યા? આપણે ખાલી 10,000 નથી શોધવાના, આપણે ડેસ્કટોપ ની કિંમત કીધી છે એટલે 2x ના પ્રમાણમાં છે એટલે x ની જગ્યાએ 10 મૂકીને આપણે ડેસ્કટોપ ની કિંમત મળશે. જો આપણે લેપટોપ ની કીધી હોત તો 3 મૂકવાનું, તો 30,000 લેપટોપ ની કિંમત આવત બરાબર. આપણને આ એક જ પૂછ્યું છે એટલે આપણો આન્સર આવશે ઓપ્શન નંબર સી બરાબર. ચાલો ત્યાર પછી આપણે નેક્સ્ટ જોઈએ. ચાલો હવે 168 નંબર નો પ્રશ્ન શું કે છે જોજો. આ બહુ જ સમજવા જેવો પ્રશ્ન છે બરાબર. આવો પૂછી લીધો છે કે એક હોડી પ્રવાહની દિશામાં 18 કિલોમીટર અને સામે પ્રવાહે 12 કિલોમીટર અંતર કુલ 3 કલાકમાં કાપે છે, પરંતુ તે સામે પ્રવાહે 18 કિલોમીટર અને પ્રવાહની દિશામાં 12 કિલોમીટર અંતર કુલ 3.25 કલાકમાં કાપે છે, તો હોડીની સ્થિર પાણીમાં ઝડપ કેટલી? જો બોટ અને સ્પીડ વાળો પ્રશ્ન પૂછી લીધો છે બરાબર. થોડોક મગજ કસવા જેવો છે. જે આ ચેપ્ટર ભણ્યા હશે એ લોકોને સ્પીડ બોટ એ લોકોને લગભગ તો સમજાશે, પણ હું ટ્રાય કરું તમને સમજાવવાની. ચાલો સૌથી પહેલા શું કે છે? તો કે હોડી છે એ પ્રવાહની દિશામાં 18 કિલોમીટર બરાબર, એટલે કે ડાઉન સ્ટ્રીમ કહેવાય. પ્રવાહની દિશામાં એટલે ડાઉન, એટલે આપણે અહીંયા લખીએ કે 18D પ્લસ સામે પ્રવાહ 12 કિલોમીટર એટલે કે અપસ્ટ્રીમ એટલે યુ 12 U બરાબર. બરાબર કેટલા કલાકમાં? 3 કલાકમાં અંતર કાપે છે. અને એવી જ રીતે ઊંધું વીચ જોઈએ આપણે તો સામે પ્રવાહ 18 કિલોમીટર અને પ્રવાહની દિશામાં 12 કિલોમીટર અંતર બરાબર. ઊંધું થઈ ગયું એટલે અહીંયા 18 આવી જશે અપસ્ટ્રીમમાં, અહીંયા 12 આવી જશે ડાઉન સ્ટ્રીમમાં. તો એમાં કેટલું અંતર થાય? 3×1.25 એટલે 1.25 કલાક, એટલે 3.25 કલાક થયા. જો આ કલાક છે થયા કે નહીં તમને બધાને ખબર છે ડિસ્ટન્સ અને ટાઈમ છે એ સમ ગુણોત્તર પ્રમાણમાં હોય એટલે શું આવી રીતે થઈ જશે? ડિસ્ટન્સ ટાઈમ નું ચેપ્ટર જે લોકો ભણ્યા હશે એ લોકોને જ આ દાખલો આવડશે, પણ હું મારી રીતે સમજાવું છું. ડિસ્ટન્સ ને ટાઈમ છે એ સમ ગુણોત્તરમાં હોય, સમ પ્રમાણમાં હોય એટલે આવી રીતે થઈ જશે બરાબર. ઉપર નીચે ડિવાઈડ થઈ જશે. હવે ચાલો ચોકડી ગુણાકાર, આને આની સાથે ગુણાવો અને આની સાથે ગુણાવો એટલે જો એક સ્ટેપ આખું શું આવશે 3.25 18D પ્લસ 12U પછી આવલી બાજુ વયા જશે એટલે કે 12D પ્લસ 18U. ચાલો હવે ગુણાકાર કરો સીધો આપણે કરીએ બરાબર. 18 છે ડી, 18 તેરીને 54, હવે આપણે આવી રીતે કરીએ ચાલો આમ ગુણાકાર કરીએ સોરી પોઈન્ટ પછી ઉમેરી દેવાના. 5×1=5, 2×2=2, 3×3=3, 8×5=40, 8×2=16, 4×20, 8×3=24, 2×5=26, 0×5=6, 8×58=50 બરાબર. એટલે 58.50 થી આનો ગુણાકાર કે 58.5 તમે જે કહો એ બરાબર. અહીંયા આવશે 58.5D વત્તા વળી આનો ગુણાકાર કરો. ચાલો આ બાજુ બતાવું તમને. 5×5=5, 2×2=2, 3×3=3, 5×2=10, 2×2=4=5, 3×6=0, 5×5=10, 6×2=8=1, 9 અને 3×3 એટલે કે 39 આવ્યો. 39U સોરી બરાબર. હવે આનો 12×3=36D વત્તા 18×3=24,
જોપણ્યું. ચાલ આવે તો સમીકરણ થયું બરાબર બરાબર. હવે ડી ડી વાળા ભેગા કરો ને યુ વાળા ભેગા કરો. તો ભાઈ ઓલા ઓલી સાઈડ જે ડી છે એને કહે કે તું ભાઈ આમ આયલો આવ, તું નાનો છો એટલે. ચાલો 36 ડી આમ આયલા આવ્યા. હવે 54 યુ છે એ એમ કે છે કે ભાઈ તું 39 તું નાનો છો, તું આ બાજુ આયલો આવ બરાબર. લઈ આ બાજુ આયલો ગયો. હવે ચાલો કરો. જો હવે શું કરવાનું, તો કે 58.5 માંથી 36 આપણે માઇનસ કરીએ એટલે આવશે 22.5 ડી. આવી રીતે તમે કરી શકો બરાબર. બાદબાકી પોઈન્ટ વાળી તો આવડે ને, બાદ બાકી એટલે 22.5 ડી ઓલી બાજુ, 54 માંથી 39 જાય તો 15 યુ બરાબર. હવે શું કરવાનું, ડી ને યુ ના ગુણોત્તર માં આપણે લઈએ બરાબર. એટલે શું થઈ જશે, 15 ના છેદ માં 22.5 આમ થઈ શકે બરાબર. ડી અપોન યુ ડિસ્ટન્સ અપોન બરાબર, આપણે ગુણોત્તર લઈ લીધો એટલે શું થાય, 15 ના છેદ માં 22.5 એમ થઈ જશે. હવે ચાલો, હવે તો કે 15 ના છેદ માં 22.5 એટલે એનો ગુણોત્તર જો કાઢવા આપણે જઈએ એટલે શું થાય, 2 જેમ 3 ના દોઢ ગણા બરાબર. 2 જેમ 3 એનો રેશિયો થાય, સોરી ગુણોત્તર નહીં બરાબર. આ જે રેશિયો મળ્યો એ કેનો રેશિયો મળ્યો, આપણે ટાઈમ નો રેશિયો. કેનો, ટાઈમ નો રેશિયો. બધાને ખબર છે કે ટાઈમ નો રેશિયો છે એના કરતા સ્પીડ નો રેશિયો છે ઊંધો છે. ચાલો આ ભૂસું છે બરાબર છે. ટાઈમ નો રેશિયો કરતા સ્પીડ નો રેશિયો આપણે કરવો હોય તો એનાથી ઉલટું, એટલે કે વ્યસ્ત કરી નાખવાનું. જો ટાઈમ નો રેશિયો 2/3 આવ્યો તો સ્પીડ નો રેશિયો હશે 3/2 બરાબર. હવે સ્પીડ નો રેશિયો એટલે શું, ડાઉન સ્ટ્રીમ એટલે શું, સ્પીડ નો રેશિયો એના B+C, અપ સ્ટ્રીમ એટલે શું, B-C. હવે જે આ છે ને, જેને ચેપ્ટર ભણ્યા હશે ને એ લોકોને જ ખબર છે, બાકી કોઈને સમજાશે નહીં. પણ તોય મારી રીતે સમજાવવાની ટ્રાય કરજો. એક ફોર્મ્યુલા છે બરાબર, યાદ રાખી લેવાની બરાબર. ડાઉન સ્ટ્રીમ એટલે B+C, અપ સ્ટ્રીમ એટલે B-C. એટલે ટૂંકમાં કહેવા શું માંગે છે કે ઉપર છે એ 3/2 કરવાનું. B+C એટલે શું, 3/2 આ જે ગુણોત્તર મળ્યો નહીં, અને નીચે 3 - 2 એટલે ઉપર શું આવશે, 5 અને નીચે આવશે 1 બરાબર. આપણને શું મળી ગયું, સ્પીડ નો રેશિયો મળી ગયો બરાબર. હવે જો આમ ડાયરેક્ટ જવાબ આવે, આન્સરમાં ઓપ્શનમાં શું આપ્યા છે, 4 ઓપ્શન આપ્યા છે. કયા ઓપ્શન છે, 8 કિલોમીટર છે, બીજું એક છે 10, 12 અને 1 કઈ નહીં બરાબર. હવે જો ડાયરેક્ટ આમ જવાબ તમને લાઈટ થઈ જવી જોઈએ બરાબર, કે 5 આવ્યું, 5 ના ગુણોત્તરમાં હોવો જોઈએ જવાબ બરાબર. એટલે કે 5 ના ગણામાં હોવો જોઈએ, 5 ના ગુણાંકમાં હોવો જોઈએ જવાબ. 8 તો આવે નહીં, 12 ના આવે, 5 માં શું આવે, 10. 5 ના મલ્ટીપ્લાયમાં છે હા, તો તમારો જવાબ આવ્યો ઓપ્શન નંબર B, 10. ચાલો સમજાણું કેવી રીતે આવ્યો, થોડોક જેને ચેપ્ટર આવડતું હશે એને જ આવડશે દાખલો, મને ખ્યાલ છે બરાબર. સામાન્ય માણસનું કામ નથી, પણ જો કદાચ શીખ્યા હોય આ, પછી હું અત્યારે શીખવાડી દીધો, હવે તમને યાદ રહેવો જોઈએ. આ સૂત્ર યાદ રાખી લેવા બરાબર, કે ટાઈમ ના રેશિયો થી ઉલટો રેશિયો હોય સ્પીડ નો બરાબર. ચાલો હવે આપણે આગળ વધીએ. 179મો ક્વેશ્ચન. ચાલો ત્યાર પછી 179મો ક્વેશ્ચન શું કહે છે, કે 1200 રૂપિયા ચક્રવૃદ્ધિ વ્યાજ મુકતા 2 વર્ષ બાદ વ્યાજ મુદ્દલ 1323 થાય છે. એટલે સૌથી પહેલા તો આપણે જોઈએ કે વ્યાજ કેટલું થતું હશે. 1200 રૂપિયા ચક્રવૃદ્ધિ વ્યાજે મુકતા 2 વર્ષ પછી 1323 થાય છે, એટલે માની લઈએ કે વ્યાજ 123 હોય. સમજાયું, 123 હોય કે નહીં વ્યાજ બરાબર. એને કેવી રીતે 1200 રૂપિયા ચક્રવૃદ્ધિ વ્યાજે મુકતા 2 વર્ષ બાદ વ્યાજ મુદ્દલ 1323 થાય છે. એટલે 1323 એટલે શું, વ્યાજ ગણવા જઈએ તો 123 આવે બરાબર. સમજાયું. હવે 1200 ના જો આપણે 10% કરીએ ને લઈએ તો 120 થાય, એટલે 120 કરતા જરાક વધારે એનું વ્યાજ આવ્યું, એટલે કે 10% કરતા જરાક વધારે વ્યાજ આવ્યું. એટલે 10% ની સમથિંગ, 10.something હોવું આવવું જોઈએ બરાબર, તો મેચ બેસવું જોઈએ. હવે ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે શું બધાને ખબર છે, 5% + 5% એટલે કે 10 પછી 2 વર્ષનું કીધું છે આપણને, 2 વર્ષ ચક્રવૃદ્ધિ વ્યાજે મૂક્યા છે, એટલે કે વ્યાજનું વ્યાજ પહેલા વર્ષે 5% વધતા બીજા વર્ષે 5%, એટલે પહેલા વર્ષે વધતા બીજા વર્ષે વ્યાજનું વ્યાજ, એટલે 10.25% 2 વર્ષનું થાય બરાબર. ચક્રવૃદ્ધિ વ્યાજની વાત કરું છું, આવી રીતે ગણવાનું હોય ચક્રવૃદ્ધિ વ્યાજ તો 10.25% આવ્યું, એટલે બરાબર આપણે કહેતા હતા કે 10.something આવવું જોઈએ, કેમ કે 123 થી 20 થી જરાક વધ્યું છે, એટલે કે 25 થી સમથિંગ હોવું જોઈએ. એટલે આપણે જ નક્કી થઈ ગયો કે રેટ નો દર શું, રેટ શું આવ્યો, 5%, વ્યાજ આપણું 5% હોવું જોઈએ. તો વ્યાજ મળી ગયું, તો હવે તો સૌ સહેલું છે, 1600 × 5% વ્યાજ મળ્યું એટલે કે 105 થાય ના છેદમાં 100 બરાબર. ચક્રવૃદ્ધિ વ્યાજ 3 વર્ષ કીધું છે એટલે 3 વાર કરવાના,
આવડે છે ને ચક્રવૃદ્ધિ વ્યાજ ના દાખલા, ખાલી આ ઉપર જ સમજવાનું હતું, પછી ચક્રવૃદ્ધિ વ્યાજ ની જેમ મૂકી દેવાનું બરાબર બધી રકમ. ચાલો હવે છે જ ઉડાડી દેવાના, એક બે નીંદુ જેટલા નીંદ ઉઠતા હોય એટલા. હવે ચાલો ઉડાડો છે બધા બરાબર, નીચે સો નીચે સો, અહીંયાથી ઉડાડી આપણે ધારો કે 50 200, 8 2 16 હજી ઉઠશે, 25 2 50, 4 2 8 બરાબર. ચાલો હવે બે દુ ચાર અને વળી પાછું અહીંયા ઉડાડી 50 2 100 બરાબર, હજી બે થી ઉઠશે, 2 2 2 25 2 50 ઉડ્યું કે નહીં. હવે 25 ને 105 આરે શું કનેક્શન છે, ચાલો યાદ કરો. પચીસ થી ડાયરેક્ટ છેદ નહીં ઉડે, 5 ની જરૂર પડશે. તો ઉડાડો ચાલો, 5 2 10 અને 5 1 5 બરાબર, 5 2 10 5 1 5 ને અહીંયા 25 25 25 સમજાવું. ચાલો હવે અહીંયા પાછા ઉડાડો, 5 2 10 અને 5 1 5 અને અહીંયા વળી પાછા 25 25 25 એટલે હવે પાછો હજી 105 જો બાકી જ રહી ગયો છે. ઉડાડો અહીંયા 5 1 5 21 50 105. હવે આ બધાનો ગુણાકાર ભાગાકાર જે થતો હોય શક્ય બને કરો, 21 ગુણ્યા 21 ગુણ્યા 21 અને છેદમાં આવશે 5 બરાબર. આ બધાનો ગુણાકાર કરવાનો પહેલા ચાલો 21 ગુણ્યા 21 આપણે કરીએ. 2 1 2 2 2 4 1 1 2 2 1 2 1 4 4 441 આવ્યા બરાબર. હજી એકવાર 21 ગુણવાના, 2 1 2 2 4 2 ને 8 4 2 ને 8 વત્તા 1 1 1 4 1 4 4 1 4 88 20 છે અને 441 છે બરાબર. 1 6 12 8 ને 1 9 9261 કરવાના, કેટલા 9261 કરીએ આપણે. ચાલો 5 1 5 9 માંથી 5 જાય તો 4, ઉપરથી ઉતાર્યો 2, 5 8 40 કેટલા વધ્યા 2, ઉપરથી ઉતાર્યો 6 25 25 25 26 માંથી 25 જાય તો કેટલા વધે 1 બરાબર. હવે શું કરવાનું, ઉપરથી ઉતાર્યો 2, 5 2 ને 10 બરાબર. હવે ભાગ ના લે પોઈન્ટ મૂકવાનું, જો એટલે કેટલો જવાબ આવવો જોઈએ. હજી આગળ ભાગાકાર થાય પણ આપણને હવે ખબર પડી ગઈ કે આપણો ઓપ્શન માં પેપર માં તમારે આપ્યું છે 1852.20 છે, બીજો એક એવો 1852 ઓપ્શન જ નથી. લાકડો જવાબ આવશે ઓપ્શન નંબર સી 1852.something. ચાલો સમજાણું. હવે જો પેલો ઓપ્શન ધન્યવાદ નીકળી જાય, કેમ કે બધાને ખબર છે કે 1600 નું આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ 3 વર્ષ માટે કોક ને આપી તો એનાથી ઓછું તો આવે જ નહીં, રકમ વધારે જ આવે. એટલે 1500 વાળો ઓપ્શન છે પેલો, એ તો નીકળી જ જાય. બીજા બે માંથી તમારે વિચારવાનું હતું એ આપણે ગણતરી કરીને જોયું, લાંબી ગણતરી થઈ. ચક્રવૃદ્ધિ વ્યાજ તો આવડે જ છે બરાબર બધાને, એટલે જવાબ આવ્યો 1852.5 ઓપ્શન નંબર સી. ચાલો બરાબર, ચાલો ચાલો એના પછીનો પ્રશ્ન છે 170મો. 1.5 મીટર લાંબી ટ્રેન જોઈ લેજો બરાબર, ધ્યાનથી સમજજો. 1.5 મીટર લાંબી ટ્રેન છે અને 0.55 કિલોમીટર લાંબા પ્લેટફોર્મ ને પસાર કરતા 56 સેકન્ડ લાગે છે, તો એને 250 મીટર લાંબા પ્લેટફોર્મ ને પસાર થતા કેટલો સમય લાગશે. ચાલો તો હવે તું જવા, ઓમ સેલો છે પ્રશ્ન પણ વિચારવા જેવો છે, મગજ હાલે તો જવાબ તરત આવડી જાય એવો પ્રશ્ન છે બરાબર. હવે આને પેલા મીટરમાં ફેરવી નાખો, આપણે પોઈન્ટ વાળું જોઈ લઈએ. મીટરમાં ફેરવશે એટલે 550 આવે મીટર બરાબર. હવે શું કે છે, 150 મીટર લાંબી ટ્રેન અને 550 મીટર લાંબુ પ્લેટફોર્મ, એટલે બે નો કરીએ પ્લસ 150 વત્તા 550 એટલે કે 700 આવ્યું, 700 મીટર. હવે એમ કે છે કે 700 મીટર પસાર કરતા એને કેટલી સેકન્ડ લાગે છે, તો કે 56 સેકન્ડ લાગે છે. તો હવે 250 મીટર લાંબા પ્લેટફોર્મ ને પસાર કરતા કેટલો સમય લાગશે, એટલે 250 પ્લેટફોર્મ નું અને 150 પોતાના, એટલે કે 250 આની જેમ જ 250 + 150 એટલે કે 400 મીટર આવ્યું. આમાં કેમ આપણે કહ્યું 150 પોતાના ને 550 પ્લેટફોર્મ, એવી રીતે આમાં 250 પ્લેટફોર્મ ને 150 પોતાની લંબાઈ એટલે કે 400 મીટર થી, તો 400 મીટર કેટલા, 700 મીટર 56 સેકન્ડ, 400 મીટર કેટલા, ચાલો 400 ગુણ્યા 56 સીધો ચોકડી ગુણાકાર, નીચે 700 મીંડા મીંડા ગયા
जवाब आत्तरीस बत्तीस क्या जो लो ऑप्शन में तमारो जवाब ऑप्शन नंबर डी एक नहीं बराबर बत्तीस जवाब आयो बत्तीस क्या नहीं तमारो जवाब ऑप्शन नंबर डी चलो ख्याल आयो तमने बधाई ने चलो हवे आगे चलो 171 मो दाखलो जो ये शू के छे तो के रात्रे 10 कलाक अने 25 मिनिटे घड़ियाल नो कलाक ना काटा ने मिनिट ना काटा वच्चे खूणो केटलो हशे आना माटे बीजी कोई रीत नहीं तमारे सूत्र ज याद राखवुं पड़शे बराबर बधाने बीजी रीत ना थती अमुक मां सूत्र थी ज काम थई जातुं होय तो बेस्ट छे के तमे सूत्र याद राखी लो तो सूत्र शू के छे जो 60 कलाक सोय बराबर एटले 60 एच आपणे आम याद राखीए बराबर 60 h minus 11m upon 2 આ એનું સૂત્ર છે તમારે ગોખવું હોય તો ગોખી લેજો યાદ રાખો યાદ રાખી લેજો બરાબર લખવું હોય તો 5-10 વાર લખીને ગોખી લેજો પણ આ સૂત્ર આવી તો ખૂણાનો પૂછે જ્યારે કલાક કાંટા અને મિનિટ નો ત્યારે આ સૂત્ર આવડવું જોઈએ 60h minus 11m ના છેદમાં 2 હવે બસ કિંમત મૂકી દેવાની સાદી ની સિમ્પલ રીત 60h એટલે કલાક અવર થાય બરાબર r થાય આપણે કહીએ ને r r એટલે કલાક કેટલી આપી છે 10 કલાક माइनस अगियार मिनिट के थी एपी छे 25 मिनिट छेद ना बे चलो 60 10 એટલે 600 माइनस 200 ने 75 ना छेद ना बे 60 600 माइनस 200 ने 75 करो જોઈએ કેટલા થાય 10 માંથી 5 જાય તો 5 ઉપર લીધો 9 વડો 9 માંથી 7 જાય તો 2 5 માંથી 2 જાય તો 3 325 ના છેદ ના 2 એટલે કેટલા થાય 32 ના અડધા 16 અને 5 ના અડધા 18 सूत्र ज याद रखू पड़े तो सहलू पड़े तब समझे कि सूत्र शू साइठ एच माइनस अगियार एम छेद बराबर चलो हम नेक्स्ट जो चलो त्यार पछी प्रश्न है जो पासा वाला प्रश्न एवो है शू कहे बे पासा एक साथ फेंकवामां आवे तो तेमनी पर जेनो गुणाकार बेकी संख्या होय एवा बे अंको आवे एनी संभावना केटली बे पासा एक छे कहो एक पासा आपणे फेंकीए बराबर तो परिणाम शू आवे एक थी छ मां ज आवे बराबर एक बे त्रण चार पांच छ आमांथी परिणाम आवे एक पासो फेंकीए एटले बे वार फेंकीए तो वरी पाछो एक थी छ मां ज आवे बराबर पहली बार फेंकी बीजी बार फेंकी परिणाम तो एक थी छ में जाना पहली बार छ परिणाम बीजी बार छ परिणाम टोटल परिणाम के अपना 36 शू काम बे वार फेंकवा कीधु बे वार फेंकवा बे वार फेंकी परिणाम तो 6 टोटल परिणाम अपनी पास है 36 हम एम कहे कि बे जो संख्या आए नी बेकी संख्या गुणाकार बे ना बेकी संख्या आव जो तो आप बधाई लखीए चलो के बेकी संख्या अपने जेटली संभावना है बधी लखीए पछी आप गोती है बेकी कई आ અહીં આપણે લખી લઈએ ભાઈ આ તો 36 પરિણામ મળી ગયા પણ ચાલો બધા પરિણામ આપણે લખીએ 1 2 1 3 1 4 1 5 1 6 પછી 2 આવે 2 1 2 2 2 3 2 4 2 5 2 6 પછી 3 આવે એવી સંભાવના 3 1 3 2 3 3 ત્રણ ચાર ત્રણ પાંચ અને ત્રણ છ બરાબર સમજાય છે ને શું કરું છું પછી ચાર આવે ચાર એક ચાર બે ચાર ત્રણ ચાર 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 પાંચ અને ચાર છ આ જો પરિણામ જેટલા આવે બધા આપણે ગોતીએ છીએ કે કયા કયા આવી શકે પછી પાંચ પાંચ એક પાંચ બે બે પાસા છે એટલે બે વાર તો કરવું જ પડે પાંચ ત્રણ પાંચ ચાર પાંચ 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 છ અને છેલ્લે છ વાર છ એક છ બે છ ત્રણ છ ચાર છ પાંચ ને છ છ હવે આમાંથી ગમે એ પરિણામ આવી શકે પણ જે પરિણામ આવે ને એ બે સંખ્યાનો ગુણાકાર બેકી સંખ્યા થાવ જેવા જ પરિણામ ગોતવા નથી ચાલો ગોતીએ આપણે જો આનો બેકી થાય બે એકુ બે આનો ન થાય આનો પાછો બેકી થાય ચાર એકુ ચાર આનો ન થાય આનો વળી બેકી થાય છ એકુ છ એટલે આમાંથી ત્રણ પરિણામ મળ્યા આપણને બીજાના બધામાં બેકી થશે બે એકુ બે બે દુ ચાર બે ત્રણ છ બે ચોક બીજાનો આખો જે ટેબ આખું ટેબલ છે બધામાં બેકી થશે ત્રીજામાં બધામાં નહીં થાય જો આમાં જ થશે એક ત્રણ દુ છ ત્રણ ચોક બાર ત્રણ છ અઢાર એટલે એમાં ત્રણ જ મળ્યા
ચોથામાં બધામાં બેકી થશે, ચારે કુચા ચાર દુ આઠ ચાર તેરી બાર ચોકે ચોકે સાત બેકી સો. પાછી એકવાર કહું છું, બે નો ગુણાકાર, ચાર તેરી બાર, તો એ બાર બેકી સંખ્યા છે, ગુણાકાર બેકી સંખ્યા થાય જો આનું આખું ટેબલ બેકી થશે થાય. પછી પાંચમાં જો બધામાં નહીં થાય, પાંચ એક ઉપાય તો એકી થઈ ગઈ, પાંચ દુ દસ માં થશે, પાંચ તેરી પંદર નહીં આવે, પાંચ ચોક વીસ માં થશે, પચીસ નહીં આવે, પાંચ છક ત્રીસ ને લાંબા ત્રણ મહિડા, છ માં બધામાં થશે, છ એક છ, છ દુ બાર, છ તેરી અઢાર, છ ચોક ચોવીસ, છ પચાસ ત્રીસ, છ છ છત્રીસ, એટલે આખું ટેબલ થશે બેકી સંખ્યા. હવે કેટલા પરિણામ મળ્યા? ત્રણ વાર ત્રણ ટેબલમાં અડધા અડધા બરાબર, અને ત્રણ ટેબલમાં આખે આખા, એટલે કે ત્રણ માં આખે આખા એટલે શું, અઢાર થયા. આ ત્રણેયમાં આપણે ગણવા જાય તો અઢાર આવે ટોટલ સંખ્યા, વધતા આમાં અડધા અડધા એટલે કે ત્રણ ત્રણ જ થયા છે, એટલે કે નવ આવે, અહીંયા ત્રણ, અહીંયા ત્રણ, અહીંયા ત્રણ થયા નવ. આમાં આપણે ગણીએ છ, અહીંયા છ પરિણામ, અહીંયા છ પરિણામ, અહીંયા છ પરિણામ, એટલે આ અઢાર થયા, અને આના આપણે જે ત્રણ ત્રણ મળ્યા હતા એના અલગ કરી દો, એના નવ થયા, એટલે કે ટોટલ કેટલા થયા, અઢાર વત્તા નવ, સત્યાવીસ પરિણામ મળ્યા. કેટલા? સત્યાવીસ. આપણી પાસે ટોટલ પરિણામ હતા કેટલા? છત્રીસ. સત્યાવીસ અપોન છત્રીસ કરીએ એટલે થ્રી બાય ચાર, નવ તેરી સત્યાવીસ, નવ ચોક છત્રીસ, થ્રી બાય ચાર તમારો આન્સર આવશે. સંભાવના કેટલી આવે? ત્રણ ના છેદ માં ચાર. કયો ઓપ્શન છે જોઈએ, ચાલો ત્રણ ના છેદ માં ચાર વાળો, તો કે ઓપ્શન નંબર એ, એટલે એકસો ને બોતેર માં તમારો જવાબ આવશે ઓપ્શન નંબર એ. જો આવી રીતે જ સમજવાની પદ્ધતિ છે, એક એક જ કરવો પડે તો તમને પ્રોપર ખ્યાલ આવે બરાબર, કે કેટલા ટોટલ પરિણામ મળે છે, એમાંથી કેટલા બેકી સંખ્યાનો ગુણાકાર આવે છે બરાબર. એમાં કઈ ના સમજાય હોય તો મને કમેન્ટ કરજો. કેવી રીતે આવ્યા અઢાર? આ ત્રણે આખા બોક્સ ગણી લો, છ એ છ પરિણામ એટલે કે અઢાર, આ અડધા અડધા ગણો એટલે કે નવ, બે નો સરવાળો સત્યાવીસ પરિણામ. આપણી પાસે કુલ પરિણામ તો પડ્યા હતા છત્રીસ, તો સત્યાવીસ અપોન છત્રીસ એટલે કે થ્રી બાય ચાર એની સંભાવના આવે બરાબર. ચાલો નેક્સ્ટ. ચાલો ત્યાર પછી એકસો ને તોતેર નો ક્વેશ્ચન છે, કઈ સંખ્યા અવિભાજ્ય સંખ્યા છે? આપણે આમાંથી ગોતવાનું, એટલે મેં ઓપ્શન લખ્યા છે, આમાં ઓપ્શન થી જ જવાબ મળશે આપણે. આમાંથી લખ્યા છે બરાબર, ઓપ્શન ઉપરથી આપણે કહેવાનું છે કે કઈ સંખ્યા છે ઈ અવિભાજ્ય છે. ચાલો જોઈએ આપણે. જો હવે આપણે આ વિચારીએ, પહેલી પહેલી વિચાર, જો આ એક નવી ટ્રીક છે, ને તમે હું તમને કહું છું, જો નવી કેવી રીતે ભાગ પડે કેમ શોધવાના, સાત ને એક નો સરવાળો કેટલો થાય, પહેલો ને છેલ્લા સંખ્યાનો સરવાળો કેટલો થાય, આઠ થઈ ગયો, હા થઈ ગયો, એટલે એના ભાગ પડતા હશે સત્તર ગુણ્યા અગિયાર. કેમ આવ્યા ભાઈ સત્તર ગુણ્યા અગિયાર? એક ને સાત એટલે સત્તર ગુણ્યા અગિયાર બરાબર, એટલે સરવાળો આઠ આવે છે એટલે સત્તર ગુણ્યા અગિયાર એનો ભાગ. પછી અહીંયા ત્રણસો એકતાલીસ છે, ત્રણ ને એક ચાર આવે છે, હા આવે છે, એટલે આના ભાગ પડતા હશે એકત્રીસ ગુણ્યા અગિયાર બરાબર. હવે જો આ બે માં થોડેક અઘરા પડે ભાગ પાડવા, એટલે આપણે આઠસો નવ્વાણું થી જો શરૂઆત કરીએ તો આનું કેવી રીતે વિચારવાનું? આઠસો નવ્વાણું આપણને કેવી રીતે વિચારાવે? આમ કરશે નહીં તો કેવી રીતે વિચારી શકી? તો કે આપણને એમ વિચાર આવે, જો તમને વર્ગ બરાબર પૂરા આવડતા હોય કે આઠસો નવ્વાણું છે એ કોકના વર્ગની આજુબાજુ આવે છે. કોના? તો કે ભાઈ ઓગણત્રીસ નો વર્ગ છે ને આઠસો ને એકતાલીસ થાય તો એની આજુબાજુની સંખ્યા થઈ બરાબર. તો હવે ઓગણત્રીસ ગુણ્યા ઓગણત્રીસ કરશે તો આઠસો એકતાલીસ આવશે. તો ઓગણત્રીસ ગુણ્યા એવી કઈ સંખ્યા લો બરાબર કે પ્રોપર આઠસો નવ્વાણું આવવા જોઈએ. આપણે ડાયરેક્ટ એકત્રીસ વિચારીએ, ચાલો ઓગણત્રીસ ગુણ્યા એકત્રીસ ગુણાકાર કરીએ આપણે. એકત્રીસ ગુણ્યા ઓગણત્રીસ, બે એકુ બે, ત્રણ દુ છ, નવ એકુ નવ, નવ તેરી ને સત્યાવીસ, નવ નવ આવી ગયા જો આઠસો નવ્વાણું છે બરાબર. આ તો મને ખબર હતી, બાકી તમે પેલા ત્રીસ થી કરી શકો પછી એકત્રીસ કરો તો પણ ચાલે બરાબર, ના ખબર હોય તો. પણ ઓગણત્રીસ ગુણ્યા એકત્રીસ કરશે એટલે આઠસો નવ્વાણું આવી જશે, એટલે કે એનાય ભાગ પડે છે બરાબર, એનાય બે ભાગ પડે છે. તો ભાગ કોને નહીં પડતા હોય આઠસો અગિયાર, તો પછી એનું કરવા ના જવાય, એ આપણો ફાઇનલ આન્સર બરાબર. ઓપ્શન નંબર બી ઇઝ રાઇટ આન્સર, એટલે માં એકસો ને તોતેર માં સમજાવું કેવી રીતે કર્યું. હવે તો પેલા બધાને ભાગ પાડી લીધા અને પછી આઠસો નવ્વાણું માં આપણે આવી રીતે કહ્યું, એટલે આપણને ખ્યાલ આવ્યો કે ત્રણેય ના ભાગ પડે છે, છેલ્લે જે વહી દે આઠસો અગિયાર એનો ભાગ નહીં પડતો, એટલે આપણો આન્સર. ઓકે ચાલો ત્યાર પછી નેક્સ્ટ. ચાલો જો ક્વેશ્ચન નંબર એકસો ચિમોતેર જોઈએ, સરસ મજાની શ્રેણી આપી છે. પહેલી વાર મેમ થાય કે મેડામાં તો કંઈક સમજાતું નથી કે એક્સ ની જગ્યાએ કઈ રકમ આવે, ચાલો જોઈએ હવે સમજાઈ જશે. જો આમ શ્રેણી આપી છે, માઇનસ દસ, માઇનસ આઠ, છ, ચાલીસ અને એકસો બે, અને એક્સ ની સ્થાન કિંમત એટલે કે એક્સ ના સ્થાને કઈ રકમ આવે ગોતવાની છે. તો સૌ આમાં સૌથી પહેલા શું વિચારવો જોઈએ કે તફાવત હોવો જોઈએ. જો આ બે નો તફાવત લે એટલે પ્લસ બે આવશે બરાબર, પછી આ બે નો તફાવત લેશો એટલે પ્લસ ચૌદ આવશે. કોક કે છે બે આવે, ના તફાવત માં વચ્ચે માઇનસ નિશાની આવે એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે ચૌદ જવાબ આવે. આ બે નો તફાવત લેશો એટલે કેટલા આવશે, ચાલીસ માંથી છ જાય તો કેટલા આવશે, બે નો તફાવત ચોત્રીસ આવશે,
प्लस चौतीस सौ पाछ लखेलू आ बेनो तफावत ले तो प्लस 62 એટલે 62 ચાલો હવે વિચાર હજી તફાવત કરીએ આ બે નો તફાવત લેશો 12 આ બે નો તફાવત લેશો તો પ્લસ 20 અહીં લખતા જાય વળી આ બે નો તફાવત લેશો તો પ્લસ 28 હવે જો હવે તમને શું દેખાય છે કે બધા વચ્ચે 8-8 નો ગેપ છે જો આના વચ્ચે એટલે આ બે નો તફાવત 8 થયો આના વચ્ચે 8 નો ગેપ તો ત્રીજા વચ્ચે 8 નો ગેપ હોવો જોઈએ બરાબર તો આમાં તમે 8 પ્લસ કરો 28 માં 8 પ્લસ કરો એટલે કેટલા થાય 28 ને 8 ને 8 16 आठ ने आठ के सोल ने बेने एक त्रोन एट छत्रीस होवाजे बराबर छत्रीस में वरी बासठ प्लस करो एट के बासठ वत्ता छत्रीस छ ने बे आठ छ ने तन नौ एट अहियाँ अठाणु बराबर जो आप ऊपर ऊपर जाता जाए एक मेड़ो अहियाँ पोचवा वरी अठाणु में हम तुम 102 प्लस कर सो तमारो जवाब आवशे 200 एक्स की जगह तमने मिली गया 200 तो 200 ए क्या ऑप्शन है तो कि ऑप्शन नंबर ए बराबर 173 નો આન્સર આવશે તમારો ઓપ્શન નંબર એ 200 કેવી રીતે સમજાવું તફાવત જ્યાં સુધી નીકળો ત્યાં સુધી આપણે કાઢ લે છેલ્લે ખબર પડી કે 8 8 8 કોમન આવે છે 8 8 જેટલે બધાયમાં ગેપ આવે છે બરાબર એટલે આપણે 8 નો ગેપ લઈને પ્લસ કરતા ગયા 8 માં પ્લસ કરેલ અહીંયા 36 આવે અહીંયા પ્લસ કરેલ અહીંયા 98 આવે વળી એમાં 102 પ્લસ કરેલ એટલે છેલ્લે x મળી ગયો 200 એ આપણો જવાબ બરાબર જો આવી શ્રેણીના બહુ બધી વાર પૂછાય છે એટલે ખાસ પ્રેક્ટિસ કરી લેજો કેમ કે ત્યારે આપણે તાત્કાલિક વિચાર ના આવે विचार शक्ति वधारवा माटे तमारा आवा नावा दाखला प्रेक्टिस करता रहेवा पड़शे बराबर चल आगळ चलो हवे आ क्वेश्चन छे एमां सांकेतिक कोडिंग डिकोडिंग नो क्वेश्चन छे बराबर आखू जे ओलू डिस्क्रिप्शन छे पेपर में आप्युं छे बराबर ए हुं लखती नथी तमे जोता आवजो एमां 175 थी 170 क्वेश्चन छे ने एने ज रिलेटेड छे बराबर एटले पहला एक आखी कोडिंग डिकोडिंग ज आपी दीधुं छे बराबर अमुक सेंटेन्सीस आप्या छे अने एने आवी रीते कोड वडे दर्शाव्या छे जो एक सेंटेन्स में लखूं एना उपरथी आ क्वेश्चन 76 ત્રણ એના ઉપરથી કરવાના છે બરાબર તો સૌથી પહેલા તો આપણે એને સમજી લઈએ કે આને કેવી રીતે આપ્યું છે બરાબર ગીવન ને આ ના ને કેવી રીતે આપ્યું છે બરાબર હવે જો પહેલા બધાય છે ને એને સિમ્બોલ કહેવાય શું કહેવાય સિમ્બોલ આપણે અહીંયા લખીએ એ સિમ્બોલ છે આ છે એ શું છે આલ્ફાબેટ છે એટલે કે એક આલ્ફાબેટ છે એક સિમ્બોલ છે અને બાકી જે છે એ નંબર છે સમજાણું એક આલ્ફાબેટ છે એક લેટર છે અને એક નંબર છે આવી રીતે થયું બરાબર તો હવે આપણે એમ જોઈએ કે ગીવન માં આપણે વિચારી શકીએ કે છેલ્લે એન આવે છે બરાબર આવે છે એન તો એન વાળા કયા કયા છે એક તો આ છે અને એક તો સિમ્બોલ હમણાં ભૂલી જાઓ સિમ્બોલ ઉપરથી નહીં ખ્યાલ આવે પહેલા લેટર થી ટ્રાય કર ગીવન માં છેલ્લે એન આવે છે હવે આમાં એન વાળા કેટલા છે એક અને બે તો આ બે માંથી વિચારવાનું કે એન ફોર આવશે કે એન ફાઈવ આ સિમ્બોલ ને હમણાં ભૂલી જાઓ એન ફોર આવશે કે ફાઈવ તો કઈ રીતે ખબર પડે કેટલા લેટર છે ગણો 1 2 3 4 5 હા તો અહીંયા એન ફાઈવ આવવું જોઈએ એમ સાઈ આપણે લખી નાખો નાખું બંધ કરી અને એની આગળની સિમ્બોલ એની મેળે અહીંયા લખી નાખો બરાબર ત્યાર પછી હવે આપણે આનું વિચારીએ બરાબર છેલ્લે શું આવે છે ઈ ઈ વાળા એક અને બે બે છે સિમ્બોલ ને ભૂલી જાઓ પણ એકમાં ચાર કીધું છે એકમાં છ કીધું છે આમાં કેટલા લેટર છે 1 2 3 4 એટલે ઈ ચાર વાળો હોવો જોઈએ એની આગળ કયું સિમ્બોલ છે એટલે ઈ લગાડી દઉં બરાબર જો આમ એક એક વર્ડ સમજતું જવાનું હવે આમાં છેલ્લે ઈ છે ઈ વાળો તો પછી એક જ વહી દો અને એ પણ મેચ થઈ જાય છે 1 2 3 4 5 6 બરાબર એટલે ઈ એમ લખી નાખવાનું ઈ 6 હવે એન વાળો એક જ વહી દો ચાર વાળો એટ ધ રેટ અને એન 4 સોરી એટ ધ રેટ ની એન્ડ અને એન 4 ચાલ સમજાઈ ગયો આપણને ખબર પડી ગઈ કોને શું દેવાનું બરાબર આવી રીતે કર્યા છે એ લોકોએ બરાબર ડિસ્ટ્રીબ્યુટ કે પહેલા લેટર ગણી લેવાના અને કેટલા લેટર છે અને છેલ્લો કયો લેટર આવે છે એના ઉપરથી આ સિમ્બોલ ને ભૂલી જાવ બરાબર ચાલો હવે શું કર્યું છે તો કે હવે પહેલો ક્વેશ્ચન એમ દીધો છે 175 નો કે ટ્રાન્સલેટ શબ્દ ને કેવી રીતે સંકેત દેશો તમે તો ટ્રાન્સલેટ શબ્દ છે એમાં છેલ્લે શું આવે પેલા શું જોવાનું તો ઈ જોતા તો આપણે આ સિમ્બોલ બધા ભૂલી જાવ છેલ્લે શું આવે છે ઈ આવે છે એટલે ઈ વાળા ગોતો જો એકા એકા અને એકા ઈ વાળા છે આને તો ચોકડી જ મારી ગયો ટી વાળો છે એટલે ટી તો આવતો નથી છેલ્લો લેવાનો પેલો નથી લેવાનો ભાઈ હવે અક્ષર ગણો કેટલા છે 1 2 3 4 5 6 7 8 9 હા 9 વાળો હોવો જોઈએ મારવા બે ને ચોકડી જવાબ તમારો આવી ગયો સીધે સીધો એટ ધ રેટ E9 એટલે કે ઓપ્શન નંબર બી 175 નો ક્લિયર કેવી રીતે કર્યું છેલ્લો લેટર ઉપરથી કોડ બનાવ્યો છે અને કેટલા ટોટલ લેટર છે એના ઉપરથી સિમ્બોલ એમને જે આપ્યા છે એ જ મૂકવાનું એનું કઈ કરવાનું નથી મળી ગયો હવે 176 જોઈએ એના ઉપરથી જ શોધવાનો છે
જોજો એના પછી 74 ને 77 એને લગતા જ છે બરાબર એ સંકેત ને લગતા કોડિંગ ડીકોડિંગ શું કીધું છે પ્લાન ને કયો સંકેત હશે તો સૌથી પહેલા તો શું કરવાનું એન છેલ્લો છે જોવાનું એન કેમાં કેમાં આવે છે એક તો આમાં આમાં એટલે આ બે તો નહીં જ આવે હા આજે આવી શકે હો આ વિલન કહેવાય એક પણ નહીં એ રાખવાનું આ એક ઓપ્શન નહીં આવે તમારે ત્રણ માંથી વિચારવાનું હવે કેટલા અક્ષર છે ગણો એક બે ત્રણ ને ચાર અક્ષર છે એટલે આ નીકળી ગયું તો વધ્યું શું એન ફોર એટલે તમારો જવાબ આવશે એન્ડ એન ફોર ઓપ્શન નંબર બી આ જો ન આવ્યો હોત ને તો આનું ચેક કરવું પડે આ ના આવ્યો તો આવી જાય એક પણ નહીં પણ આપણને તો આ મળી ગયો ચાર અક્ષર ને છેલ્લો એન આ સિમ્બોલ ને તો કઈ જોવાના જ નહીં જેમ આવી લાવે છે ભેગા રાખી દેવાનું એટલે 176 માં જવાબ આવશે બી હવે 177 માં ઊંધું પૂછ્યું છે સંકેત આપી દીધો છે પર્સન છે બી ફોર કયા શબ્દોનો સંકેત છે કોકને કહેશે ભાઈ ડી તો આવ્યો જ નહીં ઈ ને એ વાત છે તો ડી નથી આવ્યો એનો મતલબ કે છેલ્લે ડી વાળો હોવો જોઈએ કે શબ્દ તો અહીંયા ડી લખ્યો ને આપણે કેમ અહીંયા એન શું કામ લેતા હતા છેલ્લે એન હતો ઈ શું કામ લેતા હતા છેલ્લે ઈ તો અહીંયા ડી લખ્યું તો કોઈ પણ એક શબ્દમાં છેલ્લે ડી આવવો જોઈએ ભાઈ ડી વાળો કે છે અહીંયા કે છે અહીંયા ટી છે અહીંયા એન છે તો આમ સીધે સીધો આન્સર શું આવી જાય ભાઈ એક પણ નહીં એટલે કે ઓપ્શન નંબર ડી છેલ્લે ડી આવો આવો જોઈએ એવા તો એક વર્ડ છે જ નહીં તો ઓપ્શન નંબર ડી જ આવી જાય એક પણ નહીં સમજાયું આ ત્રણ હતા એમના લગતા જ ક્વેશ્ચન હતા હવે જોઈએ આગળ ચાલો આ ક્વેશ્ચન 178 શું કીધો છે અંગ્રેજી શબ્દકોશ પ્રમાણે ગોઠવવાના છે એમાં છેલ્લો શબ્દ કયો આવશે એ જોવાનું છે આ બધા શબ્દ આપ્યા છે પાંચ સુધીના હવે આપણે કેવી રીતે પહેલામાં તો બધામાં એ જ છે બરાબર આપણે છેલ્લેથી ચાલુ જો કરીએ બીજામાં બધામાં સી છે ત્રીજામાં ટી છે પણ જો સૌથી પહેલા વિચારનું પહેલામાં કયો છે બધામાં એ એ એ તો આપણે કેવી રીતે ગોઠવી શકીએ પહેલો મૂકી દો બીજો જુઓ સી 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 ને સી તો સી એ બીજા બધામાં છે ત્રીજો જુઓ જો આમાં ટી છે આમાં ટી છે આમાં સી છે બરાબર આમાં છે ક્યુ આમાં છે એચ તો વિચાર કરો કે સૌથી છેલ્લો અક્ષર કયો આવશે બધાય કરતા જો સી તો પહેલા આવી જાય બરાબર પછી એચ એ આવી જાય પી ક્યુ આર એસ ટી તો સૌથી છેલ્લો ટી આવશે બરાબર એટલે આપણે ઈ રાખીએ ચાલો ઈ રાખી શકીએ આપણે બરાબર હવે આગળ જોઈએ સૌથી મોટો આ આવ્યો એકચ્યુઅલ એટલે આ બે તો આવે જ નહીં હવે આપણે ચોથો જોઈએ કે જો આમાં યુ છે આમાં યુ છે બરાબર હવે ટી વાળો કયો આપણે જોવાનો ત્રીજો ટી આવતો એવો સોરી ત્રીજો ટી આવતો એવો આપણે આ પકડી લેવાનો બરાબર સૌથી મોટો કયો ટી હોવો જોઈએ આવે છે એટલે આપણે આ બે છે જો આ ટી વાળા તો બે છે અહીંયા ટી છે ને અહીંયા ટી છે બરાબર ત્રીજો તો અહીંયા ટી છે અને અહીંયા ટી છે તો બે માંથી મોટું કોણ તો બે માંથી જ નક્કી કરવાનું આ બધા તો ઓપ્શન ગયા ચાલો આ ગયો આ ગયો આ ગયો ને આ ગયો આ ઓપ્શન જે આવશે સોરી બરાબર ત્રણ માંથી નક્કી કરવાનું બાકી આ બધા તો ગયા સી ના આવે ઈ ના નો પડે ક્યુ ના નો પડે એચ આઈ ના નો પડે ત્રણેય ટી વાળા આપણે અહીંયા લખીએ જો એક્ચ્યુઅલ એક્ચ્યુએટ અને હા એક્ચ્યુએટ બરાબર એક છે ને સોરી બે જ રહ્યા છે બરાબર આ તો ઓપ્શન મેં એક ને બે વાર લઈ લીધું બે જ વાયદા ટી વાળા બે માંથી આપણે વિચારવાનું હવે કયો હશે હવે ચોખ્ખો લઈ લઈએ ભાઈ આમાં યુ છે આમાં યુ છે અરે આમાં એ છે ને આમાં એ છે બરાબર તો હવે અહીંયા એલ છે જોજો અહીંયા એલ છે અને અહીંયા ટી છે તો એલ મોટો કે ટી મોટો કયો મોટો ટી મોટો એટલે આપણે એ જ શોધવાનું છે છેલ્લો કયો હોય મોટો ઈ જ છેલ્લો આવે એટલે આ છેલ્લો અક્ષર આવશે આ એની પહેલા આવી જશે શબ્દકોશ પ્રમાણે એટલે આપણો જવાબ આવશે ઓપ્શન નંબર ડી એક્ચ્યુએટ ખ્યાલ આવ્યો બધા લેટર ને આપણે ચેક કર્યું છેલ્લે બે વાયદા એમાં પાંચમો પાંચમો અક્ષર લેવો પડ્યો કઈ ખબર પડી બરાબર એટલે ઓમ જોવા જાય તો સાવ સહેલો છે એબીસીડી પ્રમાણે ગોઠવવાના છે બરાબર ચાલો નેક્સ્ટ ચાલો હવે શું કે છે કે 179 નો ક્વેશ્ચન આર છે એક ચોક્કસ બિંદુથી ઉત્તર તરફ 30 કિલોમીટર ગતિ કરે છે આપણે લાંબ બનાવીએ ચાલો ઉત્તર તરફ જાય છે 30 કિલોમીટર બરાબર પછી કે છે કે જમણી બાજુ જાય છે એટલે કે અહીંયાથી આમ જમણી બાજુ વળી 15 કિલોમીટર જાય પછી પાછો જમણી બાજુ વળ 30 કિલોમીટર એટલે વળી અહીંયા થાય છે 30 કિલોમીટર બરાબર શું સમજાવવાનું પહેલા ઉત્તર અહીંયાથી ચાલુ કરે છે ઉત્તર તરફ જાય છે કેટલું ચાલે છે તો કે 30 કિલોમીટર પછી જમણી બાજુ જાય 15 કિલોમીટર ચાલે છે બરાબર વળી પાછા જમણી બાજુ 30 કિલોમીટર ચાલે છે તો આપણે શરૂઆતના બિંદુથી પૂર્વ તરફનું અંતર ગોતવાનું છે તો અહીંયા 15 હોય તો અહીંયા 15 હોય અહીંયા 30 છે તો અહીંયા 30 છે તો અહીંયા 15 હોય તો અહીંયાથી શરૂથી પૂર્વનું 15 હોય તો જવાબ આવશે આપણો આમાં ઓપ્શન નંબર એ શું કીધું છે પૂર્વથી જેવો કંઈક ઓપ્શન છે પૂર્વ તરફ 15 કિલોમીટર ઓપ્શન નંબર એ આવી ગયો સાવ કાંઈ આમાં ગણતરી ગણતરી કરવાનું નતું હવે દોરી દો એટલે સમજાય
પૂર્વ તરફ આવ્યું 15 કિલોમીટર, સમજાણ. ચાલો ત્યાર પછી છેલ્લો એક મેથ્સ નો ક્વેશ્ચન છે. ચાલો એક, ચાલો 180 માં ક્વેશ્ચન છે, જો મેં આખી રકમ નથી લખી, આવી રીતે આપ્યું હોય. એમ કે છે કે આના બદલે આ લેવાનું છે, ઓછા ને બદલે વધતા લેવાનું, વધતા ને બદલે ઓછા એ નિશાની, ગુણાકાર ને બદલે ભાગાકાર, ને ભાગાકાર ને બદલે ગુણાકાર લેવાનો હોય તો નીચેના ઓપ્શન માંથી કયો સાચો છે. જયારે આવી રીતે આપ્યું હોય ત્યારે છેલ્લા ઓપ્શન થી શરૂ કરવાનું. કમનસી નસીબદાર હોય તો આપણે છેલ્લો જ ઓપ્શન જવાબ માં આવી જાય. આમાં કઈક એવું થયું છે, ડી ઓપ્શન થી મેં ચાલુ કરેલ કે ડી ઓપ્શન જ લખો છો. આવી રીતે ડી ઓપ્શન છે. હવે જ્યાં જ્યાં કીધું છે અહીંયા ચેન્જ કરી નાખવાનું. ચાલો 30 એમ ને ગુણાકાર ની જગ્યાએ શું કીધું છે આપણને, ભાગાકાર. પછી માઇનસ ની જગ્યાએ શું કીધું છે, પ્લસ કરવાનું. પછી ભાગાકાર ની જગ્યાએ શું કીધું છે, ગુણાકાર કરવાનો. સરવાળા ની જગ્યાએ શું કીધું છે, માઇનસ કરવાનો. એના બરાબર 31 થવા જોઈએ. ચાલો જોઈએ આપણે 30 ભાગ્યા ભાગુ સભાનો નિયમ. પેલા ભાગાકાર કરી નાખી, 30 ભાગ્યા 5 એટલે 5 6 30, આ એમ રહેશે બરાબર. આનો ગુણ, સોરી, આનો ગુણાકાર કરી નાખી, 10 4 ને 40 બરાબર ને, આ એમ એમ રહેશે બરાબર. 31 થવા જોઈએ બરાબર. ચાલો જોઈએ 40 ને 6 46 માઇનસ 15 છે, 46 માંથી 15 જાય એટલે તમારો જવાબ આવી ગયો 31. એટલે આપણો ઓપ્શન ડી છે એ સાચો આન્સર આવશે. 180 માં જવાબ આવશે ઓપ્શન નંબર ડી. હવે જો નસીબ હોય તો છેલ્લો જ ઓપ્શન જવાબ આવી જાય, જો ન આવે તો બીજા બધા ઓપ્શન ચેક કરવાના, આ લખી નાખવાનું આની બદલે એટલે સાવ સહેલું થાય. આ તો ખબર હતી એટલે આપણે ઓપ્શન ડી થી ચાલુ કર્યું કે કદાચ છેલ્લો આન્સર હોય બરાબર. ચાલો અહીંયા આપણા મેથ્સ ના ક્વેશ્ચન પણ બધા પૂરા થાય છે. આગલો પાર્ટ મારો જોઈ લેજો, બધા થિયરી ના ક્વેશ્ચન એમાં કવર કરાવ્યા છે. મેથ્સ માટે બોર્ડ ની જરૂર પડે એટલે મેથ્સ ના અમે અલગથી પાર્ટ 2 કરી અને બોર્ડમાં કવર કરાવ્યા બરાબર. તો આપણું આખું ડીવાયએસઓ નું પેપર છે એ સંપૂર્ણ સોલ્યુશન સાથે અહીં પૂર્ણ થાય છે. મને આશા છે કે તમારા બધાના ઘણા માર્ક છે કવર થઈ જશે, સારા માર્ક્સ આવશે એની હું આશા રાખું છું. આવી નવી છોકરાઓ મહેનત કરતા રહ્યો, નેક્સ્ટ એક્ઝામ જીપીએસસી ની આવે જ છે બરાબર. તો આવી નવી મેથ્સ મહેનત મેઇન તો મેથ્સ માં કરતા રહ્યો. જે આ સમ પૂછાણા એ સમ તમે રિપીટ ગઈને જ રાખો પેપરમાં, અથવા તો એના જેવા બીજા ગઈને રાખો બરાબર. કદાચ જીપીએસસી માં એવી એકાદી પેટર્ન જો પૂછાઈ જાય તો તમારો ચાન્સ તો લાગી જાય બરાબર. ચાલો તો અહીંયા મારા વિડીયો નું એન્ડ કરું છું. થેન્ક યુ.